બસ થેન્ક યુ. અરે આ શહેરમાં તમારા જેવું ગુલાબ ક્યાંથી? હા ખરેખર યુ લુકિંગ સો નાઇસ, આઈ લાઈક ઇટ. કહેવાય છે ને ગુલાબ અને કમળ કિચડમાં જ હોય છે. હા આમ પણ અમારા જેવા કિચડવાળા એરિયામાં તમારા જેવું ગુલાબ મળે એટલે ગમ્યું. હા હો દહેલા રહ્યું નામના શું લેવા દેવા છે, પણ તમે કોણ છો? હા ક્યાંથી આવો છો? ક્યાં જવું છે? આપણું સેટિંગ છે, આપણી સાથે ફ્રેન્ડશિપ કરી લો એટલે તમે કહેશો ત્યાં મૂકી જઈશ. સિરિયસલી કહેવાય છે કે આપણું સુરત આપણું ગુજરાત ઘણું આગળ નીકળી ગયું છે, પણ તમારા જેવા નાલાયક લફંગા લોકો છે ને હજુ ત્યાંના ત્યાં જ રહ્યા. આ શેરીના પેલા કૂતરા હોય ને જે હંમેશા ભોં ભોં કર્યા કરે એની જેમ. વોટએવર શું વોટએવર, હા એરિયામાં આપણું જ ચાલે છે એટલે ક્યાં જવું છે મને કહી દો. શું નામ છે તમારું? હા મને લાગે છે નામ પૂછ્યું, નામ મને બીજું સાંભળવાની જરા ઈચ્છા નથી. અને આમ પણ આ સુમસામ એરિયામાં તમે એકલા છો, આ કોણ જાણે શું થઈ જાય. હા આ પેપર તમે વાંચો છો કે નહીં? આ પેપરમાં રોજે રોજ નવી નવી ઘટનાઓ આવે છે, એ બધા મારી જેવા લોકોના જ કામ હોય છે. મારું નામ જાણવું છે ને તારે? તો મારું નામ ચુડેલ છે અને તારા જેવા કૂતરાને ભરખવા આવી છું. વાવ આઈ લાઈક ચુડેલ, અને એમાં પણ ગુસ્સાવાળી એકદમ તારા જેવી, પરફેક્ટ. શું ગુસ્સો કરે છે યાર, ખરેખર દિલમાં વસી ગઈ તો આ તારા જેવી છોકરી સાથે લગ્ન કરવા મળી જાય ને તો લાઈફ સેટ છે બોસ. હા લગ્ન કરીશ મારી સાથે? સોસાયટીમાં નવો આવ્યો છે તું? ના ના હું નવો નથી આવ્યો, પણ લાગે છે તું નવી આવી છે આ સોસાયટીમાં. હા ના ના સોસાયટીમાં તું નવો આવ્યો છે એટલે જ તો, એટલે જ મારું નામ રહી રહ્યો છે. ના લાયક ક્યાર નહીં સાંભળું છું ને, બકવાસ કરે જાય છે. સમજે છે શું? હું ખુદને શું સમજે છે ખુદને? અરે પણ જાતિ ક્યાં હે? હા સારું તો શું કહેતો હતો? મારી સાથે લગ્ન કરવા છે તારે? આજે ભૂલથી મારું નામ લઈ લીધું ને, લઈ લીધું. બીજી વાર મને આ સોસાયટીમાં નહીં દેખાતો, અને આ સોસાયટી છે ને તારા બાપની નથી, જન્મીને ત્યારની અહીંયા રહું છું. તો તારા બાપની છે? હા આ જ્યાં સુધી કંઈ કરતો નથી તું તો માથે જ ચડતી જઈ રહી છે. હવે જો તું હવે તું અહીંયાથી બચીને નહીં જઈ શકે. હા આજે તને નહીં છોડું, અને હવે તું અહીંયાથી જઈશ ને તો હું માનીશ કે તું ખરેખર મરદની દીકરી છે. ફાઇનલ વોર્નિંગ છે, હવે વચ્ચે નહીં આવતો. જોઈ લઈશ, જોઈ લે, તને બરાબર ને જોઈ લઈશ, જોઈ લઈશ. હવે જાય છે કે બોલો ને, તમે ક્યાર ના હું રસોડામાં કામ કરતી હતી ને બૂમો મારી મારીને બોલાવી, ને હવે 5 મિનિટ થી અહીંયા બેઠી છું તો કઈ બોલતા નથી. મને તો ચિંતા થાય છે, ઓલું વાવાઝોડું આવશે ને આપણી દામીની, અને એને ખબર પડશે ને કે આપણે મીરાની સગાઈ એને ગેરહાજરીમાં કરી નાખી તો આપણું આય બનશે. એને નક્ષે આપણને એને ખબર પડી જ ગઈ છે ને બા, 4 દિવસ પહેલાં ફોન આવ્યો ને ત્યારે જ મેં કહ્યું એને, તો ત્યારે તો જે સવાલોનો વરસાદ કર્યો હતો, પણ તમારી જેમ મને પણ ચિંતા છે. પણ શું કરી શકીએ તમે જ મને કહો. હા સગાઈ એવા સમયે ગોઠવાઈ ગઈ જ્યારે એની એક્ઝામ ચાલતી હતી, અને એક્ઝામમાંથી તો એને રજા ન જ મળે. અને આજકાલ તમને તો ખબર જ છે ને સંબંધો જોડવા બહુ અઘરા છે, પણ તોડવા માટે તો લોકો તલપાપડ થતા હોય છે. તમને ખ્યાલ છે હા જેવો છોકરો જોયો
એકબીજાને પસંદ આવી ગયા એટલે આપણે તરત જ નક્કી કરી નાખ્યું અને તરત સગાઈ લઈ લીધી. હવે આપણને થોડી ખબર હતી કે આપણી દીકરીની હા એક્ઝામ હશે અને એ એક્ઝામને લીધે એ સગાઈમાં નહીં આવી શકે. મને તો ખ્યાલ હતો એ તો નહીં જ આવીએ કે આપણને એવું એક્ઝામ હોય એટલે તો મનો ન આવી કે, પણ જો આપણે સગાઈને પાછળ ઠેલાવીને તો દિવસો વહી જાય. આવો છોકરો મળે ને અને સારો છોકરો હોય ને એની માટે તો બધા એની દીકરી દેવા માટે તૈયાર જ હોય. આ તો એને આપણી મીરાને પસંદ કરી એટલે આપણા ભાઈ અને ભણેલો ગણેલો છોકરો છે, સારું ઠેકાણું છે, એટલે મેં કીધું બને એટલે આપણે નક્કી જલ્દી સગાઈ કરી નાખી. હા પણ ઉતાવળ આપણા કરતાં સામે પક્ષવાળાને હતી, તમને ખબર જ છે ને. હા મીરાના સાસુ શું કહેતા હતા કે અમારે વધારે રાહ નહીં જોવાય. તમે ભલે કહેતા હોય કે એક મહિના પછી કરીએ પણ અમે 15 દિવસમાં જ આ ગોઠવી નાખીશું. હવે જોવા આવ્યા ને 15 દિવસમાં તો આપણે સગાઈ ગોઠવવી પડી. મને ખબર છે દામિનીને નહીં જ ગમે અને ફરિયાદ એ કરશે, પણ હવે એ ફરિયાદનો ઉકેલ પણ શું કહી દેવાનું? ભાઈ સારો છોકરો છે અને બે શબ્દ આપણે કહે તો સાંભળી લેવાના, એને એ તો કહેવાની તો છે. હા સાંભળવા તો પડશે જ, કારણ કે એ વાવાઝોડું જ છે આપણા ઘરમાં. તુફાન મેલની જેમ આવશે અને સવાલોની છડીઓ વરસાવવા માંડશે, કહેશે આમ શું કામ કર્યું, તેમ શું કામ કર્યું, ફલાણું ઢીકણું. પણ તમે ચિંતા નહીં કરો, હું એને છે ને એના બધા સવાલના જવાબ આપીશ અને એને કહીશ કે દર વખતે તું કે એ બધું સાચું ન હોય બેટા, ક્યારેક ક્યારેક સમય અને સંબંધ જોઈને પણ કામ કરવા પડતા હોય છે. હા તો લગ્ન તો એ હાજર હોય ત્યારે જ કરવું પડે ને. હા એકની એક એના માટે મોટી બેન છે અને એના લગ્નમાં જો નાની દીકરી હાજર ન હોય તો કેમ ચાલે. લગ્નમાં તો છે ને એ કહેશે ને એ પ્રમાણે જ કરીશું કે ભાઈ આ તારીખે અને આ સમયે જ કરવાનું છે. હા બાકી એવી રીતે નથી કરવાનું થતું, નહીતર તમે વિચાર કરો ને. હા દામિની ન હોય લગ્નમાં તો કદાચ આપણે આ ઘર છોડીને જતું રહેવું પડે, એટલી એ મગજની તડ છે. અને જો આપણે તો કોલેજવાળાને પણ જાણ કરી હતી કે જો પછી એક્ઝામ લઈ શકે તો અમારી દામિની 2 દિવસ હાજરી અહીંયા ઘરે આપી શકે, પણ એ લોકોએ કીધું કે આ ફાઇનલ એક્ઝામ છે આમાં ન ચાલે. અને મને એ નથી સમજાતું, અત્યારે હું આ બધા કામ કરતી હતી ત્યારે આ સગાઈને 1 મહિનો થઈ ગયો, અત્યારે એ વાતનો શું કામ તમે આ ઉકેલો છો? પણ હમણાં ઓલી અહીંયા આવવાની છે દામિની આપણી અને એ તને મને બેને લઈ નાખશે એટલે તને આમ હું એ હાટું કહું છું તું તૈયાર રહેજે એની માટે. નહીં આવીને અચાનક આવીને તારી ઉપર પ્રશ્નોને વરસાદ વરસાવશે ને તો તું શું જવાબ આપી શકીશ લે? અરે તૈયાર જ રહીશ, તમે ચિંતા નહીં કરો. અરે તમારા કરતાં વધારે ટેન્શન તો મને થઈ ગયું છે કે હવે મારે શું કરવાનું, મને સમજાતું નથી. તમે વિચાર તો કરો. હા આગળ જ્યારે એક વખત એ કોલેજમાં હતી અને મીરાએ એના ફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યું એમાં એને હોબાળો કર્યો હતો, તો આ તો સગાઈ કરી છે એ કેટલી માથાપચ્ચી કરશે ને સમજ જ નથી પડતી. સારું ભાઈ મારે તો ઓફિસે જવાનું મોડું થાય છે, હું તો જાઉં. હા અને અમે એટલે એ બાર હું તો નીકળી જાઉં. મને ખબર જ છે તમારે તો તમારી છટક પદ્ધતિ શોધી જ લેવાની ને કે ક્યાંથી છટકબારી મળે છે ને હું છટકી જાઉં. હવે સવાલોના જવાબ તો મારે આપવાના ને. પછી એ આવશે ને પછી 1 કલાક પછી હું એને થોડોક ફોન કરી લે સમજા, એટલે 50% તો બધું મારે દબાણ એનું ઓછું થઈ જાય. હા ચાલો. હે ભગવાન આ દામિની આવે છે કે ઘરમાં તુફાન, સમજ જ નથી પડતી. બેટા હા દામિનીનો ગઈકાલે ફોન આવ્યો હતો, આજે આવશે તુફાન મેલની જેમ. હા મને તો ચિંતા જ થાય છે એના સવાલોના જવાબ કેમ આપવા આપણે. મમ્મી તારો જ વાંક છે ને, મેં તો કહ્યું હતું કે રાહ જુઓ દામિનીની, પણ તું હતી કે નહીં. સારું મુહૂર્ત છે ને તો કરી નાખો, હવે ખબર પડશે તને. અરે સારું મુહૂર્તની ક્યાં કરે છે, આ તારા સાસરી પક્ષવાળા માનવા જોઈએ ને. તુફાન મેલની જેમ આવશે અને સવાલોનો વરસાદ કરશે, મને સમજાતું જ નથી. એના સવાલોના જવાબ આપણે આપવા તો આપવા કેમ. થઈ જશે મમ્મી, હવે ખોટી ચિંતા કરે છે, મારી બેન બહુ જ ડાઈ છે, તું સમજાવીશ ને તો સમજી જશે. હા આવી ગઈ બેટા. હા તું 8 વાગે આવવાની હતી, 9 વાગી ગયા. હું ને તારી બેન એ જ વાત કરતા હતા કે હજુ સુધી આવી કેમ નહીં. પહેલા ફોર્માલિટી કરી લઈએ મમ્મી. હા
જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. પણ ફોર્માલિટી સાની બેટા, એ તો તારે કરવું જ પડે ને જય શ્રી કૃષ્ણ. અરે વાહ, તમને એવું લાગે છે મારે આવું કરવું જોઈએ? તો પછી તમને એવું લાગવું જોઈએ ને કે જ્યારે ઘરમાં કોઈ મોટો નિર્ણય લેવાતો હોય તો હું પણ આ ઘરની મેમ્બર જ છું ને, તો મને પણ પૂછવું જોઈએ, મને જાણ કરવી જોઈએ. કેમ દીદી? કરવી તો જોઈએ, પણ હવે શું થાય, થઈ ગઈ ભૂલ તો થઈ ગઈ ને. હા, એમાં એવું છે બેટા કે તને તો ખબર જ છે કે અમારે એટલે કે આ પ્રસંગ. કયો પ્રસંગ? સગાઈની વાત તો નથી કરતા ને તમે? હા હા બેટા, સગાઈની જ વાત કરીએ છીએ. વાહ દીદી, માનવું પડે. આ 2 રૂપિયાની કોઈ વસ્તુ લેવા જવાનું હોય તારા માટે, હે ભાઈ તું મને 10 વાર પૂછે છે, જો તો હા કેવું છે ને કેવું નહીં, અને સગાઈ કરી નાખી, એ પણ મારી ગેરહાજરીમાં. છો આમાં મારો કોઈ જ વાંક નથી, હું તો કઈ કહીને કંટાળી ગઈ, થાકી ગઈ, મારી જીભના લોચા વળી ગયા કે દામિનીને આપણે કેવું જોઈએ. જ્યાં સુધી દામિની ન આવે ત્યાં સુધી સગાઈ ન કરવી જોઈએ. પણ મમ્મી, અરે બેટા, જાણ કરી હતી તારી કોલેજમાં, જાણ કરી, અમે પૂછ્યું કે આ દિવસ અમારે પ્રસંગ લેવાનો છે, અમારી દીકરીને 2 દિવસની રજા આપો, પણ તારા કોલેજવાળાએ એમ કહ્યું કે અત્યારે એક્ઝામ ચાલી રહી છે એટલે અમે આ વસ્તુની જાણ તમારી દીકરીને ન કરી શકીએ. તો સીધી એવી વાત છે ને મમ્મી, આ સગાઈ માટે મારી એક્ઝામ તો પોસ્ટપોન ના કરાય ને. હા બેટા, પણ આ તારી બેન છે ને એના સાસરીવાળા માનતા નહોતા અને તાત્કાલિક સગાઈ લેવી પડે એવી હતી, એટલે તારી ગેરહાજરીમાં અમે સગાઈ લઈ લીધી. જો તું કહેતી હોય ને હું તારા જીજુને ફોન કરું કે આપણે છે ને બીજી વાર સગાઈ કરવાની રહેશે, કારણ કે મારી બેન રહી ગઈ હતી ને, પછી કાલ સવારે કાકા કુટુંબમાંથી બીજું કોઈ રહી જશે ને તો એ પણ આવીને મને કહેશે, ત્યારે ત્રીજી વાર સગાઈ કરીશું. કોઈ જરૂર નથી, એકવાર કરી લીધી ને સગાઈ, હવે આ મેરેજનું શું છે, એ મારી હાજરીમાં કરવાના છે કે પછી એ પણ મને કીધા વગરના, મને પૂછ્યા વગરના કે હું ના હોય ત્યારે કરી નાખવાના છે? બેટા બેટા, મેરેજમાં તો તારી હાજરી જોઈએ જ ને, અને તને પૂછ્યા વગર મેરેજ અશક્ય છે. તારી સગી બેન મોટી બેનના લગ્ન છે તો એમાં તો તારી હાજરી વગર કેમ ચાલે બેટા, એટલે તું જરાય ચિંતા નહીં કર. હું છે ને તારી એક્ઝામ નહીં હોય, તને રજા મળશે એ હિસાબે જ મેરેજ ગોઠવીશું. કંઈ વાંધો નહીં, જો તમને વિચાર આવતો હોય ને કે હું ના હોય ને ત્યારે તમારે મેરેજ કરવા છે તો ઇટ્સ ઓકે, કરી નાખજો, પણ પછી છે ને હું ભૂખ હડતાલ ઉપર બેસી જવાની છું. ના ના, એકચ્યુઅલીમાં શું છે ખબર, જ્યારે લગ્ન કરે ત્યારે બધા જ સમજદાર લોકો હોય તો સારું પણ ન લાગે ને, એકાદું ગાંડું માણસ તો લગ્નમાં જોઈએ ને, એટલે તું હશ ત્યારે જ કરીશ. સાચી વાત છે, આ કોલેજથી છે ને તારા માટે બહુ બધી વસ્તુઓ લઈને આવી હતી, પણ હવે કંઈ જ નથી આપવું. હું તો મજાક કરતી હતી ને મમ્મી, મસ્તી. હા હા, અને પેલો મોલ વાળો તારો ફેવરેટ ડ્રેસ જે મેં તને વિડિયો કોલમાં બતાવ્યો હતો, નો ફી હે તો નહીં મળે. બસ બસ બસ, હવે તમે લોકો ઝઘડવાનું બંધ કરજો. આના સવાલોના વરસાદે મારું મગજ બેન કરી દીધું છે, હવે તમે લોકો તું તું મેમે નહીં કરતા, મહેરબાની કરજો બંને જણ. નહીં કરું ને મમ્મી, ડ્રેસ મળી જશે એટલે હું કંઈ જ નહીં બોલું ને. અને ડ્રેસ ત્યારે જ મળશે જ્યારે મને મારી ભાવતી વાનગીઓ બનાવીને ખવડાવવામાં આવશે. ત્યાં સુધી બાય બાય. દામિની આવું કેવી રીતે કરી શકે? મમ્મી રહેવા દે ને, રહેવા દે ને, એ આવી છે ને માંડ માંડ તો એને શાંત પાડી છે, બનાવી દઈશું એની ફેવરેટ બધી વાનગીઓ હને, અને પછી એ ડ્રેસ નહીં બધું એ આપશે. પણ ખરેખર કહું, આ તમે બંને નાનેથી મોટા થયા ને પણ ઝઘડો કરવાનું તો ભૂલ્યા જ નથી. સવાલ જ નથી ઉઠતો ને મમ્મી, ઝઘડાની વાત કરે છે, તું અને માસી હજુ પણ ઝઘડો છો. છોલે આ છોકરીઓને મારે શું સમજાવવી? દામિની આવી ગઈ, હું તને જ બોલાવવાની હતી. શેના માટે? શેના માટે એટલે? વાહ, હવે પોતે સગાઈ તો કરી લીધી છે, પણ એવું નહીં કે હું મારી બેન સાથે વાત શેર કરું કે તારા થનારા જીજાજી કેવા છે કેવા નહીં, શું કરે છે શું નહીં. એ વાત તો સાચી, આ મારે તને ડિટેલ્સમાં કેવું પડશે ને, તો સાંભળ, તારા જીજાજી છે ને પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે, દેખાવે બહુ જ હેન્ડસમ છે, મેં વિચાર્યું નહોતું ને એના કરતાં પણ સારા, અને માણસની વાત કરું ને તો પણ એ બહુ જ સારા છે, મને બહુ સાચવે છે. શું વાત છે ને, તું તો જીજાજી ઉપર પૂરેપૂરી મોહી ગઈ છે. સાચી વાત છે, તારા જીજાજી છે જેવા કે કોઈ દુશ્મન હોય ને તો એને પણ વાલા લાગે, દેખાવમાં એકદમ હેન્ડસમ છે, મારું તો એમની પાસે કંઈ ના આવે. શું વાત છે ને, પણ આ ખાલી રંગરૂપની વાત થઈ, સ્વભાવે
સ્વભાવે તો તારું સાંભળે એમ છે કે પછી તને પણ હાકી નાખે? મને હાકી નાખે એમ ક્યારેય ન બને, ઇમ્પોસિબલ. હું જેમ કહું ને એમ જ કર્યા કરે છે. માણસ તારો છે એટલે જ તો ગમ્યો હોય ને, બાકી દેખાવનું શું છે? એ તો મળી જાય. ચબરું કહેવાય નહીં. આ જીજાજીને તું મળીને એને થોડો સમય થયો છે, અને છતાંય તું એમની એટલી તારીફ કરે છે, અને હું જન્મજાત તારી સાથે છું. કોઈ દિવસ મોઢામાંથી મારા માટે તારીફ નથી નીકળી. એના માટે છે ને આપણે સારું બનવું પડે. જન્મજાત સાથે છીએ એટલે ખબર હોય કે નહીં કે આ માણસ કેવું છે? ખોટા વખાણ કરીને ઇજ્જત જાય એવું ન કરાય ને. હા, પણ કહેવાય છે ને કે નવું નવસ દિવસ હોય. એ બધું છોડ, ફોટો બોટો તો હશે ને જીજાજીનો? આઈ મીન સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ગેલેરીમાં છે બહુ બધા ફોટોઝ છે, પણ હું તને નહીં બતાવું. તો કોને બતાવીશ? હા, બાજુવાળી મીના ને. એને તો જોયા છે ને, સગાઈમાં મીના તો આવી જ હતી, સગાઈમાં મારી બેન નહોતી આવી. હા, સંભળાવી લે તું. આમાં વાક છે ને તમારા લોકોનો જ હતો, તમે લોકો જ મને ના બોલાવી. અરે મારી એક્ઝામ હતી ત્યારે સગાઈ રાખવાની શું જરૂર હતી? મારો વાક નહોતો, મમ્મી પપ્પાનો વાક હતો. મેં કહ્યું હતું કે દામિની વગર આ સગાઈ હું નહીં કરું, તો પણ ન માન્યા. હવે ફોટો બતાવે છે કે હું જાતે જોઈ લઉં? આ બતાવું છું ને, પણ લોકમાં હોય ને તને નહીં મળે. હા, જાણે કે મેં બહુ બધા હીરા જવાહરાત અને પેલા ટોપ સિક્રેટ્સ હોય કે નહીં દુનિયાના. શું થયું? પણ નામ શું કહ્યું? તે નામ તો મેં પૂછ્યું જ નહીં ને. નામ નામ શું છે? દેવાંગ નામ છે. જો દામિની, મને ખબર છે કે તું અપસેટ છે. મેં સગાઈમાં તારી વેઇટ ન કરી, આઈ મીન ઉતાવળે સગાઈ થઈ ગઈ. પણ તારા જીજાજી તો સારા છે ને, ગમ્યા ને તને? હા, પણ તું છે ને એટલી બધી ખુશ ના થા, કારણ કે હજુ તું દેવાંગને મળી છો. એ કેવો છે ને કેવો નહીં છે ને એ એટલા ટૂંક સમયમાં ના ખબર પડે, થોડો સમય આપ. દામિની કેવી વાત કરે છે તું? અરે સગાઈ થઈ ત્યારથી હું એની સાથે કનેક્ટેડ છું. દિવસમાં 10 વખત ફોનમાં વાત કરીએ છીએ, મેસેજ તો આખો દિવસ ચાલુ હોય. અને હા, અઠવાડિયામાં 2 વખત તો અમે મળીએ પણ છીએ. મને ખબર છે કે દેવાંગ બહુ સારો છોકરો છે. હેમ, દેવાંગ પાસે બીજું કોઈ કામ નથી કે તારી આગળ પાછળ કૂતરાની જેમ ફરિયા કરે છે? શું જ કહે છે ને કે એ જોબ કરે છે, તો જોબમાં ના જવાનું હોય, ઘર પરિવાર નથી એને. દામિની શું બોલે છે તું? આ કૂતરાની જેમ પાછળ પડે એટલે જોબ? તને ગુસ્સો હશે એ વાત હું માની શકું, પણ એટલું બધું બોલવાની કોઈ જરૂર નથી. તારા જીજાજી છે, થોડું માન આપતા શીખ. સોરી, મને થોડો ગુસ્સો આવી ગયો હતો ને કે હું સગાઈમાં નહોતી. મને એ વાતનો બહુ અફસોસ થઈ રહ્યો છે કે હું સગાઈમાં કેમ નહોતી. ફાઇન, ઇટ્સ ઓકે. પણ હવે એક્સેપ્ટ કરવું જ રહ્યું ને કે તારા વગર સગાઈ થઈ ગઈ છે એમ. હા, ચલ તું બેસ, હું તારા માટે ચા નાસ્તો લઈને આવું. આલે જોયા કર તારા જીજાજીને. દીદી, તને કેવી રીતે કહું કે તે આજે છોકરો પસંદ કર્યો છે ને એ જરાય સારો નથી. હાય સર. દેવલા ક્યાં ગયો તો? કામે ગયો હતો ને, કામ પતાવીને આવ્યો છું હજી. બરાબર, હવે તું એકલો નથી, તને ખબર છે ને? હા ખબર છે ને કે હું છું, તમે છીએ. પછી હવે સગાઈ કરી એ પણ છે ને? એ તો પછી આવશે ને. પણ છે તો ખરા ને? હા છે. તો શું? તો કાઈ નહીં, થોડીક એની પણ ચર્ચા કરવાની હોય ને બેટા, એટલા માટે થોડોક સમય મમ્મીને આપો. બોલો ને શું કામ છે? અબ ચાલો તમને સમય આપી જ દીધો, હાથ પગ મોઢું ધોવા પછી જઈશ, પણ તમને સમય આપો. બોલો શું વાત કરવી છે? અરે આ છોકરો પહેલેથી આવો છે, તું આમ બધું મજાકમાં લે છે ને દીકરા? શું મજાકમાં લઉં છું મમ્મી, અને આમ પણ આ સિરિયસ થઈને જિંદગી ક્યારેય ના જીવવાની હોય. હા હવે આ મજાકમાં ખુશ થઈને અને લોકોને ખુશ કરીને જિંદગી જીવીએ ને, એને જ સાચી જિંદગી કહેવાય. ઓહો, આ મારો દીકરો ક્યારથી મોટો થઈ ગયો અને મારા કરતા વધારે ખબર પડવા માંડી છે તને? એ તો મમ્મી મને પડે જ છે, પણ તમે ક્યાં ક્યારેય મારી સલાહોને સાંભળી છે? હા બસ બસ, હવે બહુ ભાષણ ન આપ. આ તારા સાસુ અને સસરાનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો હતો? શું ફોન આવ્યો? એ જ
કે તારા સાલી સાહેબા પરીક્ષા આપવા ગયા હતા ને તારા સગાઈ વખતે, તે ઘરે પાછા આવ્યા છે. સારું કહેવાય ને. આમ પણ અમારી સગાઈ વખતે આ સાળી સાહેબાની વાટે ને વાટે ઘણું લેટ થઈ ગયું હતું. એ લોકોએ તો બે વખત સગાઈને લેટ પણ કરાવી. મેં નથી જોઈ મારી સાળીને. આ કોણ જાણે કેવી દેખાતી હશે, કેવી હશે, કેવી નહીં, એને મળું તો ખબર પડે. હલો, આ તારા સાળીને મળીને જોઈને શું કામ છે? આ તો એ કહેતી હતી કે મેં મારા જીજાજીને નથી જોયા, તો એના મમ્મી પાસે ફોન કરાવ્યો કે મારા જીજાજીને લઈને આવે. જોયું ને, આ તમે કહો છો કે તારે તારી સાળીને મળીને શું છે, તો એવી જ ઈચ્છા એની પણ છે ને. આ જોયા ના હોય તો જોવાનું મન થાય ને આપણને. હા, એ વાત છે, બીજું કંઈ નથી. હા, તો મારી સાળીને જોઈશ, મને પણ ખબર પડશે કે મારી સાળીમાં મતલબ કે કેટલી હિંમત છે. આ ના હોય બધા છોકરાઓને સાળીઓ હોય, હેરાન કરતી હોય, આ જીજાજી જીજાજી કહીને બોલાવતી હોય, તો મને હરખ થાય કે મારી સાળી હોય મને જીજાજી કહીને બોલાવે, પછી આ શું પેલું મીઠાવાળું પાણી કરીને લઈને આવે. હા, તો હું પકડી પાડીશ તરત જ કે આ મીઠાવાળું પાણી છે, હું નહીં પીવું અને એનું કાઇન્ડ ઓફ ફિશ. તો બેટા, આ બધી પ્રક્રિયા આગળ ચાલુ રાખવા માટે છે ને ત્યાં જવાનું કીધું છે સાંજે આપણને. જઈએ ને, આઈ એમ રેડી, આપણે જઈએ આજે સાંજે. હું તૈયાર થઈ જાઉં કે પછી આજ કપડાં ચાલશે? તો સારા જ છે, નવા જ છે. હા મમ્મી, આજે જ ફ્રેશ પહેર્યા છે. પણ જો આમ જો પછી નવું નવું કહેવાય ત્યાં, આમ વ્યવસ્થિત કપડાં પહેર, આખો દિવસ પહેરેલા છે ન પહેરીને જવાય ગાંડો હારો. જોઈએ છીએ, લાગશે તો બદલશું, નગર પછી આના. આમ પણ મેં છે ને મીરાને ફોટો મોકલ્યો છે કે આજે મેં આ કપડાં પહેર્યા છે, હવે જો બીજા કપડાં પહેરીને જઈશ ને તો મેળ નહીં આવે મમ્મી. હશ, હા દીકરો ક્યારે સુધરશે? તારી માં કેમ કરવાનું છે કે હજી થનારી જે વહુ છે એનું અત્યારથી જ કયું કરવા માંડવાનું છે? જોયું ને, આવી ગયું ને પ્રેશર. હા, બધા જ દીકરાના જીવનમાં આ જ વાંધો આવતો હોય છે. હા, એક તરફ માં હોય છે, એક તરફ બાયડી હોય છે. માં કહે છે કે તું આ નથી કરતો, બાયડી કહે છે કે તું તારી મમ્મી કહે છે એમ કરે છે. હવે આમાં દીકરો કરે તો કરે શું મમ્મી? હા, હજી તો મારા લગ્ન પણ નથી થયા, હા ત્યાં મારા માથે આટલું બધું પ્રેશર છોડી રહ્યા છે. પણ સાચું કહું ને દીકરા, આજે મને બહુ ચિંતા હતી ને કે તારી ઘરવાળી કેવી મળશે, તારા સસરા પક્ષવાળા કેવા હશે, પણ એ ચિંતા એકદમ દૂર થઈ ગઈ. આ નરેશભાઈ ને રીચાબેન ને આ મીરા ને મસ્ત સ્વભાવના છે. પણ આજે તારી સાડી જે તને સગાઈમાં નથી મળી અને મેં નથી જોઈ, એની આપણને ખબર નથી એ છોકરી કેવી નટખટ ને મસ્તીખોર હશે. આમ તો મીરાની સાથે ઘણી વખત મેં વાત કરી છે, એ કહેતી હતી કે થોડી અતરંગી સ્વભાવની છે, સવાલો પૂછવાની ટેવ બહુ છે. એટલે મને તો અંદરથી લાગે છે કે આજે મારો ઇન્ટરવ્યુ લેશે પાક્કું. આમ જો ઇન્ટરવ્યુમાં ફેલ ન થતો અને સાડી જે પણ સવાલ પૂછે ને એકદમ મસ્ત જવાબ આપજે અને કોઈ માથાકૂટ ન કરતો. અરે પૂછી પૂછીને શું પૂછવાની છે બા? આ શું કામ ધંધો કરો છો, કેવો બિઝનેસ ચાલે છે, આ તે એવું કંઈક નાનું અમથું પૂછશે. અને આમ પણ નાની સાડી છે એટલે હે જેટલું ભણી છે એટલું કદાચ સવાલ પૂછી શકે, બીજું તો શું કરે. હવે ચાલો, આ તમે છે ને વાતોમાં મને અહીંયા જ બેસાડી રાખશો, હું જલ્દી ફ્રેશ થઈને આવું છું, તમે ઝટપટ જમવાનું તૈયાર કરો, આપણે સાંજે જ જવાનું છે. હા હા, ચાલો હું આવું હમણાં. અરે હા હા, હલો, હા હા અમે આવીએ આવીએ. હા, અરે હમણાં આવી જઈએ છે ને. હા, ઓકે ઓકે. હા, અરે કોનો ફોન છે અને શું ઉતાવળ કરો છો? 10 વાર પૂછું છું કોનો ફોન છે, કોનો ફોન છે, ઉપાડો છો તોય કહેતા નથી કે કોનો ફોન છે. અરે વિવાણનો ફોન આવ્યો છે અને એ ઘરે આવે છે અત્યારે, તો મારે કાંઈ થોડી ના પડાય કે ભાઈ અત્યારે નહીં આવતા, અને તારે ખરીદી કરવાની છે એ તો આપણે પછી હોત ને ખરીદી થાય ને. પણ વેવાણ આમ અચાનક અત્યારે એમના ફોન કર્યો ને જાણ કરી અચાનક જ આવી જવાની વાત કરી નાખી. આ મને ફોન તો કર્યો ને એણે, એ કે અમે તમારી ઘરે આવીએ છીએ. મેં કીધું હા આવો એમ કહી દીધું મેં તો. અને આપણે કે એવું બધું અર્જન્ટ કામ છે, બહાર ખરીદી જ કરવી છે, એ તો ગમે ત્યારે થઈ શકે. હા હા, હવે એમનો ફોન આવ્યો જ છે તો આપણે પાછા વળવું જ પડશે. પણ આપણે તૈયારીમાં શું કરીશું? આમ અચાનક આવે કંઈક તૈયારી તો હોવી જોઈએ ને. એ થોડી કંઈ આપણા આમ એમ પેલા રોજ આવતા મહેમાન છે કે જે આવ્યા ને જતા રહે. આપણી દીકરીની સાસુ છે, આપણે કંઈક તો કરવું પડશે ને. બોલો ને શું કરું? અરે તૈયારીમાં શું હોય, ચા નાસ્તો આપી દેવાનો હોય, બીજું શું હોય, દેવું તો કઈ હશે જ ને કઈ.
ચેવડો કે બિસ્કિટ એવું હોય ને ત્યારે ચા આપી દેવાની હોય એટલે તૈયારી ને બીજું એમ કઈ તૈયારી કરવાની ન હોય. તમે શું બોલો છો, તમને ભાન છે? આ આપણી દીકરીની સાસુ આવે છે, એનો વર આવે તો આપણે એને ચા નાસ્તામાં વળાવાય? અરે જમવાની તૈયારી કરવી પડે, અને જમવાનું જમવાનું જાત જાતનું હોવું જોઈએ, ભાત ભાતનું. આપણે દીકરીના મા બાપ છીએ, આપણું જરાય છે ને ખોટું ન દેખાવું જોઈએ, નહીતર કાલે પરણીને આપણી મીરા એને એના ઘરે જશે ને તો એના સાસરીવાળા એને સંભળાવશે. અરે તો એને પણ સમજવું જોઈએ ને, હવે એને એમ અચાનક આપણને એમ કહે ચાલો અમે ઘરે આવીએ છીએ, હું આ કંઈ આપણે આપણે કંઈ મંત્રથી આપણે બધું ઉત્પન્ન કરવાના છીએ? ના ના, મંત્રથી તો ન કરાય, પણ આપણે તૈયારી તો કરાય ને. સારું કંઈક જો કદાચ એ લોકો, હું તો કહું છું કે જમ્યા વગર તો આપણે ન જ જવા દેવા જોઈએ, તો જો રબડી મઠો અને ફરસાણમાં બે ત્રણ વસ્તુ લઈ આવો, બાકીનું હું ઘરે બનાવડાવી દઉં. અને મીરાને ફોન કરીને ખાસ કહી દો કે તારા સાસુ અને થનારા હસબન્ડ આવે છે તો એના માટે તું આટલી આટલી રસોઈ બનાવી રાખ, એટલે આપણે પહોંચીએ ને ત્યાં સુધી અડધી રસોઈ તો થઈ ગઈ હશે. હા, તૈયાર લે તો જઈ થાય, ખાલી દાળ ભાત શાક બનાવવાના રહે, પૂરી દાળ ભાત શાક ને એટલું બનાવવાનું રહે. બીજું આપણે તૈયાર રહી જાય, કાં બાસુંદી લેવી, કાં મઠ્ઠો કે એવું કંઈ લઈ લેવી, ને સમોસા લઈ લેવી. અરે બે મીઠાઈ રાખવી પડે, તમે કેમ સમજતા નથી? આમ કંઈ એક મીઠાઈમાં ન ચાલે, એ લોકોને પણ એમ લાગવું જોઈએ ને કે અમે પહેલી વાર જમવા, એટલે કે પહેલી વાર આપણા ઘરે આવે છે તો આગતા સ્વાગતા આપણે બરાબર કરી, પછી જેવું તેવું તો ન ધરાય ને. હા તો કંઈ આપણે કંઈ પેલો બરફી કે કાજુ કતરી એવું કંઈ લઈ લેવી તો. હે ભગવાન ભગવાન, હા કંઈ કોઈના ઉદઘાટનમાં થોડી જવાનું છે કે બરફી કાજુ કતરી આપી દીધી કે ચાલે, એવું ન હોય, એ તો નાસ્તામાં હોય. હા જો અંગુર રબડી લઈ લો અને મિક્સ ડ્રાયફ્રૂટનો મઠો લઈ લો. મને આ કંઈ ગળ્યું ખાવું નહીં, મારે ડાયાબિટીસ રહ્યું એટલે મને ખબર ન પડે આમાં કયું લેવું. એને જો પહેલાં કીધું હતું ને તો ચૂરમાના ગોળના લાડવા બનાવો તો આપણે મસ્તીના. હે ભગવાન હે ભગવાન, અત્યારે એ સમય નથી. પણ બેમણ શું કહેતા હતા, ક્યાં પહોંચ્યા ને કેટલા? અરે ઘરેથી નીકળે છે, ઘરેથી નીકળે છે ને કે અમે હમણાં થોડી વારમાં તમારી ઘરે પહોંચીએ એમ કીધું એને. મેં મારે એને કેવું હતું કે મેં બહાર જાવી છે, પણ મેં કીધું હજી નવા નવા વેવાણ થયા છે, લગ્ન બાકી છે, હજી હમણાં વેવિશાળ થયું છે અને હું એમ કે હું ઘરે નથી તો આમ જરી ખરાબ લાગે ને એમ. બે ત્રણ વર્ષ વૈયા ગયા હોય લગ્ન ને પછી આપણે કંઈક આવું કેવી તો હજી ચાલે, નવા નવા વેવાણ હોય એટલે એવું ના તો ન પડાય ને. સાચી વાત છે, પણ હું શું કહું, આ લોકો એકવાર આપણને જાણ કરીને આવ્યા હોત તો વાંધો ના આવત નહીં, જાણ કરી હોત ને તો આપણે બધી તૈયારી તો કરી રાખી હોત, પણ આ વેવાણ પણ છે ને ખરા છે. આવી રીતે અચાનક જ હું 10 દિવસ પહેલાં ફોન કરીને એમને જમવાનું આમંત્રણ આપતી હતી ત્યારે ના પાડી, અને આજે અચાનક આવવાના થઈ ગયા. પણ અચાનક એવો કંઈ પ્લાન ઘડ્યો હશે એ લોકોએ કે ચાલો જઈ આવીએ એમ, કે છે ને કે આમ ઉમંગ આવે ને ત્યારે એ કામ કરી નખાય, એવી રીતે આપણે વેવાણને કંઈ ઉમંગ આવ્યો હશે. હા બરાબર છે બરાબર છે, ઉમંગ આવ્યો હશે. પણ હું શું કહું છું કે આ દેવાંગકુમાર સાથે આવવાના છે તો એમના માટે કંઈક આપણે કવર બવર કે એમને કંઈક ભેટ આપવાની કંઈ તૈયારી કરવી પડશે આપણે. અરે પણ હવે હમણાં ચાંદલામાં તો આપણે આપ્યા હતા 2000 રૂપિયા બે આપ્યા હતા, હવે પછી 200 રૂપિયા આપી દેજે નાળને, તારું મન એમ રાખે તને એમ લાગે કે નહીં મેં કંઈક કુમારને આપ્યું તો 200 રૂપિયાનું કવર આપી દેવું જાય ત્યારે. 200 રૂપિયાનું ના અપાય, આપણા ઘરના જમાય છે, ઓછામાં ઓછા 501 તો કરવા પડે. હા તો 500 આપી દેજે, હવે એમાં તો પછી મારે શું વારે વારે એમાં કેવું. સાંભળો ને, જો એ લોકો આવે ને આપણે ઉતાવળ ન થાય ને એટલા માટે પહેલાં આપણે બજાર જઈએ, આ બધો સામાન લઈ અને પાછા વળતા ઘરે જઈએ, ત્યાં સુધીમાં મીરા બધી તૈયારી કરી રાખશે. હું મીરાને કહું છું કે આટલી આટલી રસોઈ બનાવી દે, હું એને ફોન કરી દઉં છું, એ રસોઈ બનાવશે, આપણે સામાન લઈને ઘરે પહોંચીશું, ત્યાં સુધી વેવાણ પણ. એને પહેલાં ફોન કરી પછી આપણે નીકળી જઈએ. 1 મિનિટ ઊભા રહો. હલો, હા મીરા બેટા, સાંભળ ને, તારા સાસુ અને જમાઈ આવી રહ્યા છે ઘરે, તો તું એક કામ કર, હા દાળ ભાત શાક અને પૂરી બનાવ, ત્યાં સુધી હું ને તારા પપ્પા આવીએ છીએ. હા બેટા સારું, હા કહી દીધું છે, ચાલો ચાલો ઝટ ચાલો. દેવાંગ, આ દામિની આવી ગઈ ને કેટલા દિવસ થઈ ગયા, તમને હવે ટાઈમ મળ્યો આવવાનો? અરે પણ મને તો આજે બાએ વાત કરી ત્યારે ખબર પડી કે મારી સાળી આ ભણવાનું બધું પતાવીને આવી ગઈ છે. હા ખરેખર, હા આપણી સગાઈ વખતે તો હાજર જ નહોતી. ક્યાં છે અત્યારે? એના રૂમમાં છે, મેં કહ્યું એને કે તારા જીજાજી તને મળવા આવે છે, કોને ખબર ચાય ચાને લેટ આવશે હવે. હા સ્પેશિયલ, અને મને તો ડર છે કે આવતા વેત આ તું બધું કહેતી હતી ને એ રીતે ઇન્ટરવ્યૂ ના ચાલુ કરી દે તો સારું. હા જોકે તૈયારી કરીને જ આવ્યો છું, પટ 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 પોપટને જેમ હું પણ જવાબ આપી દઈશ. અરે વાહ, એને કે જો કે ઇન્ટરવ્યુમાં મને રિજેક્ટ ના કરે. નહીં કરે. હે તો મારે જોવાનું છે ને.
હેલો જીજાજી. હેલો, હાય. ઓળખી મને? ક્યાંથી ઓળખી હોય, આપણે તો પેલા મળ્યા જ નથી, હે ને જીજાજી? દામિની, હાવ તો હવે ચાલુ થઈ ગઈ છે. દેવાંગ, તમે ડરતા ને? હું તમારી સાઈડમાં જ છું. અને હા, ખબરદાર, જો આડાવડા સવાલો કર્યા છે તો તમે ચિંતા ન કરો. દામિની છે ને બટકા નથી ભરતી, નહીં? હા, મારાથી પીવાની બિલકુલ જરૂર નથી. હું કઈ થોડી પેલું સોસાયટીમાં હોય ને હડકાયું કૂતરું એના જેવી છું કે તમને જોતા નહીં મેં બટકા ભરી લઉં. અને જીજાજી, હા, વાતું વાતુંમાં તો છે ને હું ભૂલી જ ગઈ, કેમ છો? તબિયત પાણી મજામાં ને? હા, મજામાં. દેવાંગ, કેમ આટલા બધા સેડ થઈ ગયા છો? દામિની, તું આજે કોઈ એક્ઝામ નહીં લે, ઓકે? જો તો બિચારા તને જોઈને નર્વસ થઈ ગયા છે. દીદી, તું તો અહીંયા સામે જ બેઠી છે ને, તું જ જો. મેં કે જીજાજીને હજુ કંઈ સવાલ પૂછ્યા છે કે કંઈ કહ્યું છે? કહેવા કરવાનું તો હવે થશે ને. અચ્છા, તો એક કામ કરો, આ તમે બંને એવું છે ને બેસીને નિરાતે સવાલ જવાબ કરો, ત્યાં સુધીમાં હું ચા નાસ્તો બનાવી આવું. ના ના, એક કામ કરીએ ને આપણે, પછીનું રાખીએ ને, હું પછી શાંતિથી ટાઈમ લઈને આવીશ. મને કામ યાદ આવી ગયું છે. દેવાંગ, જીજુ, હજુ બેસો, શું ઉતાવળ છે? અને હજુ તો તમે આવ્યા છો, મારી દીદી સાથે થોડી વાર બેસો, હું દીદીને બધી વાત કરું ને કે મારા જીજાજી કેટલા સારા છે. ના ના, વાત કરવાની જરૂર જ નથી ને, એ મને ઓળખે છે પહેલેથી, હે ને? હા, તો પછી અમે બંને એકબીજાને ઓળખી ગયા છે. વાત રહી તમારી, આપણે તમારી વાત પછી કરીશું ને, પછી શાંતિથી આવીશું. હા હા હા, પછી પછી આપણે પછી વાત કરીશું ને. અત્યારે દીદી બેઠી છે તો એની સાથે પણ થોડી વાત કરી લઈએ ને, કેમ દીદી? શું વાત છે, તમે બંને આમ ગોળ ગોળ ફેરવો છો? એવું તો નથી ને કે તમે બંને એકબીજાને ઓળખતા હોય, મળ્યા હોય? મને ખબર છે, આ સોશિયલ મીડિયાનો જમાનો છે, માણસ ચપટી વગાડતા ભગવાન પણ ગોતી લે છે, તો સાડી બને એકબીજાને કેમ ન ગોતી શકે? સાચી વાત છે, પોઈન્ટની વાત કહી છે તે. એવું બની શકે કે કદાચ અમે પહેલા મળ્યા હોય, પણ જો એવું હોત ને તો હું તો ભગવાનને પ્રાર્થના કરત કે આવું હકીકતમાં ક્યારેય ના થયું હોય. હા, મળ્યા જ નથી તો પછી શું વાત કરવાની? બસ હવે તમે લોકો નિરાતે બેસો, હું ચા બનાવીને આવું છું. જેટલા સવાલ જવાબ કરવાના હોય ને એટલા કરી લેજે, મારી સામે હું નહીં કરવા દઉં. અને તમે પણ હિંમત રાખજો, હું તમારી સાથે જ છું, ઓકે? હા, જા ચા નાસ્તો બનાવ અમને. હા, જીજાજી અને સાળીને થોડી વાત કરવા દે ને. કેમ જીજાજી, બોલતી કેમ બંધ થઈ ગઈ છે? તે દિવસે તો બહુ ચપડ 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 કરતા હતા ને, મારું બધે સેટિંગ છે, હું બધાને જ ઓળખું છું, ક્યાં જવું છે. અને શું કહ્યું હતું મને? કંઈક તો બહુ સારું નિકનેમ આપ્યું હતું. છોડો ને હવે બધી વાત, જુઓ એ દિવસે જે થયું એ મારી ભૂલ હતી. ભૂલ? તારા જેવા છોકરાને છે ને હું બહુ સારી રીતે જાણું છું, લગ્ન કરવા માટે કંઈ પણ બોલી શકે છે. અને મને તો છે ને મારી બેન ઉપર વિચાર આવે છે કે એને તને પસંદ કઈ રીતે કરી લીધા. અરે, તારામાં લેવાનું શું છે? એને છે ને ખાલી તારો બાહ્ય રૂપ જોયો છે, તારા અંદરનો આ મેલી મુરાદ એને નથી જાણતી. હું માનું છું કે ખરાબ કામ કરી રહ્યો છું, અને એ દિવસે જે મેં તમારી સાથે કર્યું એ પણ ખરાબ વર્તન જ હતું. પણ હા, મેં તમારી બેન સાથે ખોટું બોલીને સગાઈ કરી છે કે હું સારો એવો નોકરિયાત છું, સારી કંપનીમાં નોકરી કરું છું, પણ હકીકતમાં હું છોકરીઓને ફસાવીને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવવાનો ધંધો જ કરું છું. બસ, પણ જુઓ હવે હવે પછી શક્ય હશે તો આવું નહીં કરું, હું સારી નોકરી ગોતી લઈશ. તમે મીરાને કંઈ વાત ન કરતા પ્લીઝ. કોઈ જ જરૂર નથી. તને શું લાગે છે, તારી એટલી હકીકત જાણ્યા પછી પણ હું મારી બેનના લગ્ન તારી સાથે થવા દઈશ એમ? નો વે, મારી બેનને છે ને તું ભૂલી જજે, કારણ કે તારા મનમાં જ્યાં ચાલુ રહેવું છે ને એ ક્યારે હું શક્ય નહીં થવા તો. જો પ્લીઝ મહેરબાની કરીને આવું નહીં કરો ને, હું મીરાને ચાહું છું, એને પ્રેમ કરવા લાગ્યો છું, અને અમારા લગ્ન પણ થવાના છે. હેમ, તો પછી તું મને મળ્યો ને એની પહેલાં તારી સગાઈ થઈ ગઈ હતી ને? મારી બેનને જો એ બધો પ્રેમ કરતો હોય તો આવું બધું કરવાની શું જરૂર હતી? આમ આ કૂતરાની પૂંછડી છે ને એને ગમે એટલી જમીનમાં દાટો,
પણ એ વાકી તે વાકી જ રહી. તારા જેવા છોકરાઓ ક્યારેય નહીં સુધરી શકે. તને માફ તો હું ક્યારેય નહીં કરું. જુઓ ને, હા સગાઈ કરી અને મહિનાના મહિના વીતી ગયા, ખબર એ પડે છે. હા, સંબંધો જોડાય ને પછી સમય ક્યાં વયો જાય ને ખબર જ નથી પડતી. એ પણ વાત સાચી છે. પણ તમારી દીકરી સંપૂર્ણ છે સંસ્કાર. મને તો એવું લાગે છે કે તમે ગાડા ભરી ભરીને કરિયાવરમાં સંસ્કાર આપવાના છો, અને સંસ્કારથી વધારે મોટો કરિયાવર કોઈ નથી હોતો. વાત તો તમારી સાચી છે, પણ એવું નથી. અમારી મીરા છે ને પહેલેથી શાંત સ્વભાવની છે, અને હંમેશા અમે કહ્યું ને એટલું જ કર્યું. અને જો તમે લોકો જોવા આવ્યા ને, તમારા દીકરાએ હા પાડી એટલે મારી મીરાએ તરત હા પાડી જ દીધી, બીજી કોઈ વાત કરી જ નહીં. ને સારું છે ને, હા સગાઈ થઈ ગઈ. પણ તમારી સાથે છે ને મને એક ફરિયાદ છે. બોલો. હજી લગ્ન નથી થયા એ પહેલા તો વેવાણ ફરિયાદ પણ કરવા માંડ્યા. જો સાંભળો વેવાણ, તમારી દીકરીને કોઈ તકલીફ નહીં આપે, કોઈ દુઃખ નહીં આપે, કોઈ કામ નહીં કરાવે બસ. અરે એવું નથી, એ પછી તમારા ઘરની વહુ છે, તમારે જે કરાવવું હોય ને એ કામ કરાવજો. પણ ફરિયાદ એ છે કે આ સગાઈને 2-3 મહિના થઈ ગયા, પણ તમે લોકો એક વાર પણ અમારે ત્યાં બેસવા ન આવ્યા. જ્યાં સુધી દેવાંગકુમાર ન આવ્યા ને ત્યાં સુધી તમે લોકો પણ ન આવ્યા. અરે હું એક પણ વાત નહીં સાંભળું તમારી દેવાંગકુમાર, એક પણ વાત તમારી નહીં સાંભળું. બહુ થયું હો, એક તો પહેલી વાર આવ્યા છો, એ પણ જમ્યા વગર જવાની વાત કરો છો, જરાય નહીં ચાલે. પણ બેન, એમને અર્જન્ટ કામ આવી ગયું છે મારા દીકરાને, તો શું કરું? હવે આટલું બધું કે છે તો શું કરું? સગાઈના પણ કેટલા મહિના થઈ ગયા છે, એમનો કોઈ એમનો પણ કઈ વાંક નથી. કઈ જાણે, કોઈ જતા રહેશું. જાણો છો ને બા કે મારે કેટલું બધું એડજસ્ટ કરવાનું હોય છે, અને જો આ ધંધો અટવાઈ જશે ને તો મારી ઉપર જ બધું આવશે મમ્મી. આપણે જીવીએ ને ત્યાં સુધી એ બધું ચાલ્યા જ કરવાનું છે, અને એક બાજુ ઘડીક મૂકી દેવાય આપણે ક્યાંક ગયા હોય ત્યાં. હા, કામનું શું છે, કામ તો કાયમ રહેવાનું, પણ હવે આજે તો હું તમને જમ્યા વગર નહીં જવા દઉં, કારણ કે મેં જમવાનું પણ કહી દીધું છે ને, જમવાનું બની રહ્યું છે. હા મહેમાન, એક મિનિટ થોડો સમય આપો ને. હા, અહીંયા રોકાવા એવું નથી, ચાલો ને. મેં તમને કીધું ને હું તમને બહાર જઈને બધી વાત કરું છું, ચાલો ને. વેવાણ, હવે આ દેવાંગની અર્જન્ટ કામ આવી ગયું છે તો અમે બીજી વખત આવીશું. સુકામ તમે આટલી જીત કરો છો, પછી બિચારાનું કામ અટવાઈ જશે. બધી વાત સાચી તમારી, પણ આ દેવાંગકુમાર આવીને તરત જવાની વાત કરે ને એ ન સમજાણું. હજુ તો આવ્યા છે, થોડી વાર બેઠા નથી, હજી તો ચા નાસ્તો નથી કર્યો, જમવાની વાત તો દૂર થઈ. અરે પણ જો તમે વિચાર કરો ને, હા નવો નવો હું જોબમાં લાગ્યો છું, હવે જોબમાં થોડો ઘણો સમય આપ્યો છે, ત્યાં તો આ જો હું કામ અટવાડી દઈશ તો પછી મને કેવી રીતે રાખશે? માનું છું, પણ છેવો પગાર લઉં છું એવું કામ પણ કરીને આપવું પડશે ને. માનીએ છીએ અમે કે તમારે તમારું કામ કરવું જ જોઈએ, અને દરેક વ્યક્તિએ પોતાના કામને મહત્ત્વ આપવું જ જોઈએ. પણ દેવાંગકુમાર મને કહો, હવે કદાચ એવું હોત કે તમારું સાસરું બીજા શહેરમાં હોત તો તમે રજા પાડીને ન જાત? એ વાત તો મેં રજા પાડીને પણ જાત, પણ એ સમયે મારું કામ બંધ રાખીને જાત ને. અત્યારે મારું કામ શરૂ છે, હવે હું અહીંયા મમ્મીને મૂકવા માટે જ આવ્યો હતો, અને અહીંયા બેઠા અમે લોકો વાતચીત કરી. પણ જુઓ ને મમ્મી, સોરી, નેક્સ્ટ ટાઈમ અમે આવીશું, હું અને મમ્મી બંને રોકાઈશું પણ ખરા, અને આખો દિવસ મમ્મીને રોકાવા મોકલીશ પણ ખરા. અરે પણ દેવાંગકુમાર બની જ ગયું છે જમવાનું, નહીં વાર લાગે, અડધો કલાક આમ કે આમ શું ફરક પડશે? અરે અડધો કલાકમાં તો પાર્ટી મીટિંગ છોડીને ચાલી જશે, અને મીટિંગમાં મારે બધું પ્રેઝન્ટેશન એ લોકોને આપવાનું છે. જો સરખી રીતે પ્રેઝન્ટેશન બીજો કોઈ નહીં કરે તો પછી અટવાઈ જશે ને. અને પપ્પા, તમે તો જાણો છો ને કે તમે પણ તમારી કંપની ચલાવો છો, નાનું સરખું કામ હોય તો એ કામ અટવાઈ જાય.
જઈએ તો કેવું થાય? એટલે પ્લીઝ અમને રોકતા નહીં, અમે ફરી વાર. હા, વાંધો નહીં વાંધો નહીં. અમે લોકો સમજી ગયા કે આજે તમે જમ્યા વગર જ જશો, અને તમે જીદ્દી તો પહેલેથી છો, એ તો પહેલા દિવસથી ખબર પડી ગઈ હતી દેવાંકુમાં. પણ નેક્સ્ટ ટાઈમ જમવાનું પાક્કું. હો, અરે ચોક્કસ. પણ અમે તમે અમને રજા આપો અત્યારે. મમ્મી ફોન આવે છે, ચાલો ને જલ્દી. હા હા, બસ નીકળી ગયો, ચાલો જય શ્રી કૃષ્ણ. હા હા, બસ આવું છું આવું છું. હા, બહુ ઉતાવળે ગયા નહીં, પણ એવું અર્જન્ટ કામ આવ્યું હશે. કુમાર કહે સસરા ગ્રહ ના, એટલે ઉતાવળ તો ન જ કરે ને. દામિની, દામિની, આ તારા જીજાજી ક્યાં ગયા છે? તને નથી ખબર? તને મળીને ના ગયા? મને મળીને નથી ગયા, પણ ગયા છે ક્યાં? બોલો, કહું છું કે તને મળીને ના ગયા. અરે જીજાજી તો જતા રહ્યા. જતા રહ્યા? પણ શું કામ? અરે રસોઈ બની ગઈ છે, એમનું જમવાનું છે અહીંયા. નક્કી નક્કી તું કઈ બોલી હશે એને, હે ને? અરે પા, આ તને હર વખત એવું કેમ લાગે કે હું જ કાંઈક બોલી છું? એવું પણ હોઈ શકે ને કે તમારી પસંદ છે એ પણ કાંઈક બોલ્યા હોય. એ કંઈ ના બોલે, મને ખબર છે. તને જોઈને બિચારા કેટલા નર્વસ થઈ ગયા હતા. અરે જવાબ તો દૂરની વાત છે, એ તો શ્વાસ લેવામાં પણ ડરતા હશે તારાથી. બોલ. એ તો માણસના લખણ એવા હોય ને તો ડરવું પડે. લખણ? તું કહેવા શું માંગે છે? કે માં વાડું વાડું બોલી રહી છે? જો મેં જીજાજીને કાંઈ નથી કહ્યું. એમને મારી કોઈ વાતનું ખોટું લાગે ને એવું તો બિલકુલ નથી કહ્યું. હું તો એમની સાથે મસ્તી મજાક કરતી હતી. અને સવાલો? તે આડાવડા સવાલો કર્યા હશે ને એટલે જ ભયા ગયા હશે. મેં કોઈ આડાવડા સવાલ નથી કર્યા. અને એમ પણ મારા જીજાજીનું મોઢું મને જોયા પછીનું જોવા જેવું હતું, એટલે પછી મને નહોતું લાગ્યું કે કોઈ પણ મારા સવાલના જવાબ આપી શકે. દામિની સાચું બોલ, તું શું બોલી? એવું તો એમને શું ખોટું લાગ્યું કે જમવા પણ ના રોકાયા? મને શું ખબર, ફોન કરીને પૂછી લેને. હા, તારા ધણી, આઈ મીન થનાર ધણી એટલા બધા સારા હશે તો પછી તને જવાબ આપી દેશે. એ તો આપી જ દેશે, પણ હવે મારે બધાને શું જવાબ આપવાના? બચારા જમવા માટે આવ્યા હતા ને જમીને પણ ના ગયા. કઈ દેજે ને કે કઈ કામ આવી ગયું એટલે જતા રહ્યા. અને એમ પણ મારા કારણે તો નથી ગયા ને, તું મને શું કામ બ્લેમ કરે છે? અને રહી વાત દેવાંગની, તો જો તને ગમે તેટલા સારા લાગતા હોય, તને ગમે તેટલા પસંદ હોય, પણ મારી માન ને તો એમના ઉપર એટલો બધો વિશ્વાસ ના કરીશ. મને તો છે ને બિલકુલ નથી ગમ્યા. અચ્છા, હવે તું કઈશ એમ મારે કરવાનું છે ને? માની લીધું કે તું નાદાન છે, પણ આટલી બધી પણ નાદાન ન હોઈ શકે ને દામિની. હસબન્ડ છે એ મારો, ફ્યુચરનો, એની સાથે કેમ રહેવું શું કરવું એ મારે વિચારવાનું હોય, તારે નહીં. હા તો હું ક્યાં ના પાડું છું, પણ કોઈ પણ માણસ ઉપર છે ને એટલો આંધળો વિશ્વાસ પણ ના કરવો જોઈએ કે એમની સચ્ચાઈ આપણી સામે હોય ને આપણે જોઈ ના શકીએ. અચ્છા, શું સચ્ચાઈ છે એવી? એવું તો તે શું જોયું એનામાં કે તું મને કહી નથી શકતી? કે ને શું વાંધો છે એનામાં? અત્યારે કહેવાય એવું નથી, સમય આવશે ને ત્યારે તને કહી દઈશ. હા જબરું કહેવાય, બધી ખબર છે ને, છતાં કેવું કઈ નથી. બસ ખાલી પોઈન્ટ જ માર્યા કરીશ કે શું આમનામ? કેમ, હું તારી બેન નથી? હું તારા માટે ક્યારે ખરાબ વિચારી શકું? હું જે કહું છું, જે કરું છું ને, એ બધું હું તારા સારા માટે કહું છું. અચ્છા, તારું, હા તારું ક્યારે ખરાબ નહીં જોઈ શકું. સરસ, ખરાબ ના જોઈ શકતી હોય ને તો મને એક્સપ્લેન કર ને કે એવી તો શું વાત થઈ તમારા બંનેની વચ્ચે કે ઘરેથી જતા રહ્યા અને તું આવું બોલે છે પાછળથી? હેમ, તો હું તને કહીશ તો તને શું લાગે છે કે તું સાચું માની લેશે એમ? તને મારી વાત ઉપર વિશ્વાસ આવશે? સાચું હોય ને તો માની જ લેવાનું હોય. સાચું માનવામાં ન આવતું હોય એનો અર્થ એવો હોય કે સાચું હોય જ નહીં. રેવા દે ને, તું દેવાંગના પ્રેમમાં આંધળી થઈ ગઈ છે. તને હું ગમે એટલું સાચું કહીશ ને, પણ તને સાચું નહીં લાગે. તું એક કામ કર, પેલા દેવાંગને ફોન કરીને પૂછી લે કે અમારા બંને વચ્ચે શું વાત થઈ છે. જો એ તને સાચે સાચું કહી દેશે ને તો પછી તારે મને પૂછવાની જરૂર જ નહીં પડે. અને એની વાત ઉપરથી જો તને એમના ઉપર બિલકુલ પણ ડાઉટ ના જાય, એમની વાત સાચી જ લાગે ને, તો પછી તું સમજી જજે. બહુ સારું, સમજી જઈશ, હવે તો બધું જ સમજી જઈશું. કોણ જાણે શું થયું છે તારા મગજને. મારે દેવાંગને ફોન તો કરવો જ પડશે ને આજે, કે એવું તો શું થયું છે કે તમે જતા રહ્યા છો એ પણ જમ્યા વગરના. હા પૂછી લેજે ને, એમ પણ તને બહુ વિશ્વાસ છે ને એમના ઉપર. કેમ ના હોય, હોવો જ જોઈએ. પોતાના વ્યક્તિ પર વિશ્વાસ ન હોય તો બીજા પર ક્યાંથી આવવાનો? અને આમ પણ તારા પર મને વિશ્વાસ નથી આવતો. તારી બોલી બદલી ગઈ છે દામિની. મારી બેન મારી સાથે આ રીતે વાત કરશે એ મેં એક્સપેક્ટ નહોતું કર્યું ક્યારેય. મીરા, તારી સગી બેન છું, તને પોતાની સગી બેનને મૂકીને પારકા ઉપર એટલો બધો વિશ્વાસ છે? પણ તને પૂછી રહી છું ને કે મને કે
એવું તો શું ખોટું છે દેવાંગ માં કે જે તું મને કહી રહી છે પણ ચોખવટ નથી પાડતી? યુ નો વોટ, બધા માણસનો પાસ્ટ હોય છે, દેવાંગનું પણ હશે. જરાક જઈને એકવાર પૂછજે. ઠીક છે, પૂછી લઈશ. અને હવે આ વાત અહીંયા પૂરી થઈ જવી જોઈએ. દેવાંગ શું કામ જતા રહ્યા છે ને શું થયું છે ને, આ વાત ઘરમાં કોઈને ખબર ના પડવી જોઈએ. ઓકે? નહીં પડે, તું પણ ના કહેતી. હશ, હવે મીરા આ ઘરમાં આવી જાય ને પછી શાંતિ. આ કેટલું કામ કરું, થાકી જવાય છે હવે. જય શ્રી કૃષ્ણ બેટા. આમ અચાનક? હા, મને થયું કે અહીંયા બાજુની સોસાયટીમાં આવીશું તો તમને મળતી જઉં. તો સારું જ કહેવાય ને. આમ પણ આ તારા જીજાજીનું ઘર છે, તારી બેન અહીં આવી જશે પછી તો આવશે, પણ અત્યારે આવે ને તે સારું જ કહેવાય ને. હા, કેમ છે તમારા તબિયત પાણી? બસ એકદમ સારા છે. એ જ વિચારતી હતી કે હવે આ મીરા ઘરમાં આવી જાય ને પછી મારા જીવને શાંતિ. હા જો ને, હા પગ દુખા કરે છે, હવે આવે તો મને મદદ રહી ને એટલા માટે. હા, એ તો આ દુનિયાનો નિયમ છે ને કે ઘરમાં વહુ આવી જાય ને એટલે સાસુના હાથ પગ તૂટી જાય છે. હા, એવું નથી. હા છોડો એ બધું, હું તો અહીંયા બાજુની સોસાયટીમાં આવી હતી ને એટલે થયું કે તમને મળાય પણ જાય અને તમારું ઘર જોઈ લઉં ને તમારા મન પણ જોઈ લઉં. તો સારું જ કહેવાય ને, તું આ ઘર જોઈ લે, કેમ કે તારી બેન કાલ ઉઠીને સાસરે આવે ત્યારે તને એવું ન લાગે ને કે મારી બેનને કેવા ઘરમાં આપી દીધી. અને મન જાણવાની વાત કરી, મને સમજ ન પડી બેટા. આમ ગોળ ગોળ વાત કર નહીં ને, આમ સીધી વાત કર ને. સમજાવો ને, ડિટેલમાં સમજાવું તમને. એકચ્યુઅલી મને છે ને બે ત્રણ પ્રશ્નો થતા હતા, તો મને થયું કે જાતે સવાલ કરીને જાતે જવાબ ગોતવા, નિરીક્ષણ કરું, પરીક્ષણ કરું, એના કરતાં તો સારું છે ને હું જઈને સીધું તમને જ પૂછી લઉં. એટલે મારા મગજમાં તારી વાત ન આવી. મને ચોખ્ખું કહીશ કે તું શું કહેવા માંગે છે? જો, કોઈ પણ મા બાપ હોય, કોઈ પણ ઘરના હોય ને જે દીકરીને આપવાની હોય ને તો 100 ડિટેલ પૂછે છે, બધી વસ્તુઓ જાણે છે, સમજે છે ને પછી નિર્ણય લે છે. અમારે પણ દીકરી આપવાની છે ને એટલે ઇન્કવાયરી તો અમે કરાવી હોય. મારા કાને વાત આવી છે કે દેવાંગ કુમાર અધૂરી કોલેજે નીકળી ગયા હતા, આઈ મીન એમને કોલેજ પૂરી નથી કરીને. એમાં એવું છે ને બેટા કે એને ભણવામાં મન નહોતું લાગતું, તો મને કહે કે મમ્મી મારે નથી ભણવું. હવે છોકરાઓને જબરજસ્તીથી ભણાવીએ ને એમાં કંઈ ભલીવાર ન હોય, એટલા માટે કોલેજ મૂકી દીધી, બીજું કાંઈ નહીં. આંટી ખોટું ના લગાડતા, પણ દેવાંગ કુમારને ભણવામાં મન નહોતું કે પછી કોલેજમાં કોઈ છોકરીનું નામ લીધું હતું? બેટા છોકરા છોકરીઓ જુવાન હોય તો નાની મોટી આવી હરકતો ઘરી બેસે છે, પછી એમને જ્યારે ભાન થાય ને ત્યારે ભૂલ સુધારી દે છે. આંટી કઈ હરકતની વાત કરો છો? મેં તો હજુ ડિટેલમાં કંઈ કહ્યું જ નથી. મેં તો ખાલી એટલી વાત કરી કે કોઈ છોકરીનું નામ લીધું હતું, અને એમાં તો તમારા ચહેરાના હાવભાવ ફરી ગયા, રંગ ઉડી ગયો. શેની વાત કરતા હતા તમે? કાંઈ નહીં બેટા, એ તો દેવાંગના ભૂતકાળની વાત કરતી હતી. પણ હું તને ખાતરી આપું છું કે ક્યારે હવે દેવાંગ એવું નહીં કરે, તું આ સગાઈ ન તોડાવતી, કેમ કે મારો દીકરો હવે સુધરી ગયો છે. એ તો પછીની વાત છે, એ તો હું જાણીશ, સમજીશ અને પછી નક્કી કરીશ કે મારે કોઈને કેવું કે ના કેવું. કારણ કે તમારા દીકરાની જે પણ હરકત છે ને એ બધી એ મારી સામે આવી ગઈ છે, અને હવે જો એમ કહેશે ને કે હું સુધરી ગયો છું, હું આવું ક્યારેય નહીં કરું, તો મને વિશ્વાસ નહીં આવે. પણ હું તને ખાતરી આપું છું ને, વચન આપું છું કે ક્યારેય હવે જે ભૂતકાળમાં થયું ને એ હવે ભવિષ્યમાં નહીં થાય. ભૂતકાળ? આંટી તમને એક વાતની ખબર નથી, હું જ્યારે આ શહેરમાં આવીને આઈ મીન દેવાંગ કુમારની અને મારા બેનની બંનેની સગાઈ થઈ ને પછી હું અહીંયા મળવા આવી એમને હોસ્ટેલથી મારા, ત્યારે કે જ્યારે હું ઘરે જાતી હતી ત્યારે દેવાંગ કુમાર મને મળ્યા હતા, મને મન ફાવે એમ બોલતા હતા. એમને ખબર નહોતી ને
કે હું એમની થનાર સાળી છું. વિચાર કરો, જો એ સમય હજુ નથી સુધર્યા તો હવે શું સુધરવા. પણ બેટા ત્યારે ખબર નહોતી ને એટલે. નહીતર અચ્છા એમને ખબર હોત કે હું એમની સાળી છું તો એવું ના કરેત ને. હા તો ના કરત, તો કોઈ બીજી છોકરી સાથે કરેત. એવું કહેવાનો મીનિંગ નથી, પણ કોઈ છોકરીએ કદાચ અવળી રીતે વાત કરી હોય તો પછી આ છોકરાઓ ક્યાંથી સહન કરે, એટલે બે શબ્દ બોલી લીધા હશે. પણ હવે એને ખબર પડી ગઈ છે ને કે તું એની સાળી છે, એટલે તારી સાથે સારી રીતે વાત કરશે. ના આંટી, મારે તમારા આશ્વાસનની જરૂર નથી. મને તમારા દીકરા ઉપર ડીઠો વિશ્વાસ નથી. પણ બેડા, હાથ છોડીને તને વિનંતી કરું છું કે મારો દીકરો સુધરી ગયો છે અને ક્યારે ફરીથી તમને તમારા ઘરમાં તકલીફ પડે ને એવું નહીં કરે, અને તું આ સગાઈ તોડાવવાની વાત ન કરતી. ડોન્ટ વરી, દેવાંગકુમાર સુધર્યા છે કે નહીં એ હું મારી જાતે ચકાસીશ. બોલો ને, મને અહીંયા કેમ બોલાવ્યો? બહુ લેટ થઈ ગયો ને આવતા? હા, રસ્તામાં કોઈ છોકરી મળી ગઈ હતી કે શું? ના, એવું કંઈ નથી. ટેરેસ ઉપર હતો એટલે જરા વાર લાગી. અરે વાહ, ટેરેસ પર હતા તો હું પણ તમારા ઘરેથી જ આવે છું. તમારા બાને મળવા ગઈ હતી, એમની સાથે વાત કરવા ગઈ હતી. તમારા ભાઈ તો કહ્યું નહીં કે મારો દીકરો પણ ઘરે જ છે. એ તો કહેતા હતા કે કસે બહાર ગયો છે. બાને ખ્યાલ નહીં હોય એટલે કહ્યું હશે. એનીવેઝ, એ બધી વાતથી મારે કંઈ લેવા દેવા નથી, પણ અત્યારે તમારા ઘરે જવાનું એક જ કારણ હતું. શું? કયું કારણ? તમારા મમ્મીને સમજાવવા ગઈ હતી. ચૂપ. એમને બધી વાત કરવા ગઈ હતી કે તમારા દીકરાના છે ને સમજાવીને રાખજો કે હવે સગાઈ થઈ ગઈ છે, થોડું સુધરી જાય ને તો વધારે સારું. ચૂપ. હા, ખોટે ખોટી વાતને તમે વધારે પડતી વધારી રહ્યા છો. ખોટે ખોટી વાત? માનું છું કે ખોટી વાત? માનું છું કે મેં ભૂલ કરી છે, ભૂલ થઈ ગઈ છે. તમે કહેતા હોય તો તમારા પગ પકડીને માફી પણ માગી લો. પણ જુઓ, પ્લીઝ મહેરબાની કરીને મારા ઘરે મારા બાને કે હા મીરાને આ વાત વિશે કોઈ જાણ નહીં કરતા. જો એવું થશે ને તો મીરાનો મારા પરનો વિશ્વાસ તૂટી જશે. હા, તૂટવો જ જોઈએ. હું તો કહું છું કે મારે છે ને એને અત્યારે નહીં પણ બહુ પહેલાં જાણ કરી દેવી જોઈતી હતી. પણ બિચારી તમને પસંદ કરે છે ને, એનો વિશ્વાસ ના તૂટે, એને ખોટું ના લાગે, તૂટી ના જાય ને બિચારી, એના માટે હજુ સુધી મેં એને વાત નથી કરી. પણ કહેવાય છે ને, બંધ મુઠ્ઠી સવાલ લાખની, આજે નહીં તો કાલે હું આ વાત એને કરી જ દઈશ. નહીં, ક્યારેય પણ મીરાને વાત નહીં કરતા. જો તમે ઈચ્છતા હોય ને કે હું મીરાથી દૂર થઈ જાઉં તો હું કોશિશ કરીશ કે એનાથી દૂર થઈ જાઉં. પણ મીરાનું દિલ તોડીને હું એનાથી જુદો થવા નથી માગતો. અને આમ પણ તગો મેં કર્યો છે, વિશ્વાસઘાત પણ મેં જ કર્યો છે, તો પછી એની સજા બિચારી નિર્દોષ મીરાને શું કામ? સાચી વાત છે, એને સજા ના જ મળવી જોઈએ. અને એટલે જ તો ભગવાને તે દિવસે બીજી કોઈ છોકરી નહીં પણ મને મોકલી. તમારી આંખે હું ચડી, આપણા બંનેની વાત થઈ ને તમે મારી સાથે હરકત કરી. સારું થયું ને કે હું હતી, કોઈ બીજી છોકરી હોત ને તો આ તમારો બેરૂપિયો તો મને ખબર જ ના પડે. હા, માનું છું કે એ દિવસે જે કંઈ પણ થયું એ બધું સારા માટે જ થયું, કારણ કે આવી રીતે જ હું પાછો વળી શકત, નકર પછી હંમેશા હું આવા ખરાબ ધંધા જ કરતો રહે. અને આમ પણ મને નોકરી પણ મળી ગઈ છે હવે, અને આવતીકાલથી નોકરી પણ જોઈન કરી રહ્યો છું, એટલે હવે પછી આવું કંઈ નહીં બને એ બાબતને હું તમને ખાતરી આપું છું. પણ પ્લીઝ તમે આ વિશે કોઈને કંઈ પણ નહીં કહો, અને અમારા લગ્ન અટકાવવાની વાત એ પણ નહીં કરતા, પ્લીઝ. જોઈએ છીએ, મને તમારા ઉપર સહેજે વિશ્વાસ નથી. કહેવાય છે ને, પાકા ગળે કાંઠા ના ચડે. જે થઈ ગયું ને થઈ ગયું, જે માણસે સુધરવું હોય ને એ ક્યારના સુધરી ગયા હોય. પણ તમે એટલા સડન સુધરી જશો, એટલા સારા બની જશો, હું કઈ રીતે માની લઉં?
મને સમયની જરૂર છે અને તમને પણ. થોડો સમય જવા દઈએ પછી જોઈએ. ન જ માનવું જોઈએ. તમારી જગ્યાએ કદાચ હું પણ હોત ને તો હું એ જ વિચાર કરત જે તમે વિચાર કરી રહ્યા છો. પણ જુઓ પ્લીઝ, તમે મારી પાસે સુધરવાનો એક મોકો છે અને સુધરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હા જુઓ, મને સુધરવા માટે ભગવાને એક મોકો આપ્યો છે, માટે મહેરબાની કરીને આ મોકો તમે ના છીનવો તો વધારે સારું. હું ટ્રાય કરીશ નહીં, પણ હું પૂરેપૂરી મહેનત કરીશ કે હું એકદમ સારો માણસ બની જાઉં. પણ જોઈએ છીએ કે આગળ શું થશે. તમે સુધરો છો કે નહીં, કે પછી આ બધી કહેવાની વાતો છે એ તો વેળા આવે ને ત્યારે ખબર પડી જશે. જુઓ, સમજાતું નથી કે હવે શું કરું, કેવી રીતે રોકું આમને. ભગવાન પ્લીઝ, હવે તો તમે જ બચાવો આ મુસીબતમાંથી. ક્યાં ગયો તો અને કેમ આટલી બધી વાર લાગી? એક ફોન નથી થતો તારાથી, શું કરતો હતો? ટેરેસ પર ગયો હતો. હા, મારી સાળી દામિનીનો ફોન આવ્યો હતો, એની સાથે વાત કરી રહ્યો હતો. બરાબર, એ અહીંયા આવીને ગઈ છે? કહ્યું એણે મને, અને કહેતી પણ હતી કે તમને મારા ભૂતકાળ વિશે બધી વાત કરી છે. હા, અને તમે પણ ડરી ગયા હતા આ વાતને લઈને. એ જ કે હવે ને તારા ભૂતકાળની ખબર પડી ગઈ છે, તું સમજતો નથી. હા, તારું ભૂતકાળ અત્યારે આપણને કેટલું નડે છે તને કઈ ભાન છે? પેલા તારે સમજવાની જરૂર હતી, હવે તને કોલેજમાંથી કાઢી મૂક્યો હતો ને એ પણ એને ખબર પડી ગઈ છે. હા હા, બધી મારે પણ વાત થઈ. જુઓ મમ્મી, મને તો એ વાત નથી સમજાતી કે હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. આ વાત મારે એના મગજમાંથી કાઢવી હોય તો કેવી રીતે કાઢવી? કેવી રીતે નીકળે? આ થોડા દિવસ પહેલાંય તને રસ્તામાં મળી હતી ને, અને ત્યારે પણ તું ગમે તેમ વાત કરતો હતો. માન્યું કે તને ખબર નહોતી કે તારી સાળી છે, પણ કોઈ છોકરી સાથે આવી રીતના વર્તન કરવું એ સારું નહીં દેવાનું. તું કેમ નથી સમજતો? બધી સ્ત્રીઓને સન્માન આપતા શીખ, સારું વર્તન કરતા શીખ. કેટલી વાર શીખવાડ્યું છે તને? હા, સમજી ગયો છું. પણ મમ્મી, એ સમયે ઘરમાં પૈસાની જરૂર હતી. મને એમ હતું કે આવી રીતે જો એને રસ્તા વચ્ચે હેરાન કરીશ તો મને પૈસા આપશે, પૈસા આપશે તો આપણું ઘર ચાલશે. મને નહોતી ખબર કે જે છોકરીની હું છેડતી કરી રહ્યો છું એ છોકરી મારી જ સાળી નીકળશે. એટલે કદાચ ને એ સાળી નીકળી અને ન નીકળી હોય તો પણ તું આવા વર્તન કરે છે, તને શરમ નથી આવતી? તને ખબર છે આ ઘરમાં નીતિનો પૈસો આવે ને તો ટકે, પણ આ અનીતિનો કહેવાય દીકરા, કેમ નથી ખબર પડતી તને? હવે હવે પછી આવું નહીં બને મમ્મી. સમજાતું નથી કે તમને લોકોને હવે કેવી રીતે વિશ્વાસ અપાવું. હા જુઓ, મીરા મને ગમે છે. મીરાની સાથે રિલેશનમાં આવ્યા પછી મેં ઘણા બધા બદલાવો જીવનમાં કર્યા છે, અને આમ પણ હું હવે મીરાને ખોવા નથી માગતો. હું મીરા સાથે જ મારા જીવનની નવી શરૂઆત કરવા માગું છું. મમ્મી પ્લીઝ, તમે કંઈ પણ કરીને મારી મદદ કરો ને. હું હવે પછી આવું ક્યારેય નહીં કરું. અને વાત રહી મારી સાળીને સમજાવવાની, તો એને એને મેં વાત કરી છે, એ પણ ઘરે કોઈને કંઈ પણ વાત નહીં કરે. મેં પણ એની પાસે માફી માંગી લીધી છે અને કહ્યું છે કે હા સગાઈ તોડાવતી નહીં, મારો દીકરો સુધરી ગયો છે, હવે જે ભૂતકાળમાં કર્યું એ ભવિષ્યમાં નહીં થાય એની પણ મેં બાંયધરી આપી છે. હવે તું મહેરબાની કરજે મારા ઉપર, ક્યારેય કોઈ સાથે એવી હરકત ન કરતો કે
જેના કારણે આવી તકલીફ પડે. અને દામિનીને તો મેં માફી માંગી લીધી છે, પણ હવે પ્લીઝ દીકરા, હું તારાથી કંટાળી ગઈ છું. નહીં, આવું હવે ક્યારેય નહીં બને. હું મીરાની સાથે પણ વાત કરી લઈશ. જો કદાચ એના સુધી આ દામિનીએ વાત કરી હશે ને તો પણ એને મનાવવાની કોશિશ કરીશ. હા મમ્મી, એક વાતની ખાતરી આપું છું. હા, મીરાએ મને જે મોકો આપ્યો છે ને એ મોકો હું ક્યારેય નહીં ગુમાવું. હું પણ એ જ આશા રાખું છું કે મીરાએ જે તારા પર વિશ્વાસ કર્યો છે એ ક્યારેય ન તોડતો, અને મેં જે દામિનીને વચન આપ્યું છે ને એ પણ નહીં, કે મારે ભવિષ્યમાં એની સાથે લગ્ન થાય તારા, અને મારે શરમથી માથું ઝુકાવવું પડે. નહીં, તમારું માથું શરમથી ઝુકાવવું પડશે ને એવું નહીં થાય મમ્મી. હું વાત કરી લઈશ મીરાની સાથે. સાંભળો ને, આ આપણી દીકરી મીરાના લગ્ન બસ હવે થોડા સમયમાં લેવાના છે. વેવાણ કહેતા હતા કે 2 મહિના પછીનું મુહૂર્ત સારું છે ને તારીખ પણ સારી છે. એમને તો એમના બ્રાહ્મણોને બતાવી દીધું, પણ આપણે પણ આપણા બ્રાહ્મણને વાત કરવી પડશે ને. હું શું કહું છું, આ 2 મહિના પછી લગ્ન લેવાના હોય અને જો તારીખ આવી ગઈ તો આપણે કેટલી બધી તૈયારીઓ કરવી પડશે. નહીં કરવી પડે ને, શું કામ કરવી જોઈએ? અને એવું ક્યાં લખ્યું છે કે આપણે ઉતાવળે લગ્ન લેવા જોઈએ? આપણી પાસે પૂરતો સમય નથી ને, લઈ લો સમય. તું શું કહેવા માંગે છે બેટા? પૂરતો સમય નથી ને સમય લઈ લો ને આ બધું શું છે? તારું કહેવાનો મતલબ શું છે? 2 મહિના પછી લગ્ન લઈએ છે ને હવે તો તારી પરીક્ષા પણ નથી કે જેથી કરીને તું એમ કે આ 2 મહિનામાં પરીક્ષા આવે છે ને તમે લગ્ન લંબાવો. પણ એટલી ઉતાવળ છે નહીં છે, આપણે દીકરીવાળા છીએ, એક મહિને 100 કામ હોય છે તો એટલી ઉતાવળે લગ્ન ના લેવાય. અને પણ તું દામિની, ઉતાવળ લગ્ન કરવાની ના હું કેમ પડે છે? હા, કારણ શું બેટા? બધી મારે કરવાની છે, પૈસા મારે ભેગા કરવાના છે, બધી દોડાદોડી મારે છે, પણ તું કેમ ના પાડે છે? હા બેટા, એ મને પણ નથી સમજાતું, આનું કઈ કારણ છે? મમ્મી, લગ્નની ખાલી એક તૈયારી નથી હોતી, તમે જ કહ્યું ને 100 કામ હોય છે, તો 100 કામમાં ખાલી એ તૈયારી કરવી ને એટલું નથી આવતું. અને એમ પણ જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે, આઈ મીન જે આપણા કુમાર થવા જઈ રહ્યા છે, એ કેવા છે, એ કેવા નહીં, કેવી રીતે આપણે બંને રાખશે, માણસે છે ને પહેલાં સમજવું જોઈએ, પારખવું જોઈએ, અને પછી કોઈ પણ નિર્ણય લેવો જોઈએ. પછી વાત સાચી, પણ આટલા મહિનાથી આપણે પારખી જ લીધા ને, અને તું શું કહેવા માંગે છે? આપણે કેટલો સમય લેવો જોઈએ એમને પારખવા માટે? 1 વર્ષ. હા, 1 વર્ષમાં તો 1 વર્ષ એટલું બધું નો રખાય, વે વિશાળ એટલું બધું નો રખાય. આમાં બધા છે ને ટીકા ટિપ્પણી કરવા વાળા હોય, કોઈ તો એને કાન ભંભેણી કરી નાખશે ને કે મીરા સારી નથી, તો એ લોકો વેવાળ તોડી નાખશે. અરે પણ આપણી દીકરી સારી જ છે, એની આપણે ક્યાં ચિંતા કરવાની છે? પણ 1 વર્ષ એટલે બહુ લાંબો સમયગાળો ન થઈ ગયો બેટા? 1 મિનિટ, શું કહ્યું તમે કે કોઈ જઈને કાન ભંભેણી કરી નાખશે કે મીરા સારી નથી એમ? અને ત્યાં સુધીમાં આપણા કાન સુધી કોઈ વાત આવી તો કે આપણે જેની સાથે લગ્ન કરવા જઈ રહ્યા છીએ એ છોકરો નથી સારો? જો હું એ જ કહું છું યાર, હું વેવાળ તોડાવાળા એ જ કહેતો હોય, ખોટે ખોટું કે આપણી મીરા બધી રીતે સારી છે, છતાંય આ વેવાળ તોડાવાળા હોય ને એ ગમે ઊંધું ચીતું હોય એના કાનમાં ભરાઈ દે, અને દેવાંગ કુમાર સારા જ છે અને એનું ઊંધું ચીતું આપણા કાનમાં ભરાઈ દે, ને આપણે કયા નો કરવાનો વિચાર કરવી? પણ પપ્પા, તમે લોકો જ કહો છો ને કે ઉતાવળે આંબા નથી પાકતા, તો પછી લગ્ન છે એવી મોટી બાબતમાં એટલી ઉતાવળ શું કામ કરવી જોઈએ? હજુ આપણી પાસે સમય છે, બેનની ઉંમર જતી નથી રહી, અને એમ પણ જો 1 વર્ષ ના ખમી શકતા હોય ને તો સમજી લેવું જોઈએ કે એ લોકો છે ને ઝટ લગ્ન કરાવવા માંગે છે, એની પાછળ બીજા કેટલાય કારણો હોઈ શકે. હા, બધી વાત સાચી બેટા, પણ સામેવાળા પક્ષનો પણ આપણે વિચાર કરવો પડે ને, એ લોકો કે એવા પણ થોડા નિર્ણય લેવા પડે, બધી કંઈ આપણી મનમાની તો ન જ ચાલે ને. મનમાની કરવાનું ક્યાં કહું છું મમ્મી, હું તો ફક્ત સમજાવવાની વાત કરું છું ને, એમને એટલીસ વાત તો કરી જોવો, એ પણ કદાચ માની જાય. અને 1 વર્ષમાં તો આપણે બંને પરિવાર એકબીજાને જાણી લેશે, સમજી લેશે, એકબીજાને ઓળખતા થઈ જશું, એકબીજાના મનમાં શું છે ને શું નહીં એની પણ આપણને જાણ થઈ જશે. અને એમ પણ ઉતાવળે લગ્ન કરીને પાછળથી પછતાવું ને, એનાથી સારું છે કે થોડા મોડા લગ્ન કરવા? અરે
પણ મીરાએ અને દેવાંગ કુમારે એકબીજાને જોઈ લીધા છે, જાણી લીધા છે, બંને સાથે ફરવા જાય છે, ઘણો સમય બે એકબીજા સાથે વિતાવ્યો છે, અને તું એમ કે એક વર્ષ તો આપણું ન ચાલે, એને પણ આપણે પૂછવું પડે. હા, એ એમ કે નહીં એક વર્ષ તમે તારે આપણે ખમી જવી, તો આપણે બંનેની સહમતિ હોય ને તો આપણે એક વર્ષ ખમીએ તો ચાલે, ખાલી આપણું ન ચાલે. હા, અમે હું પણ એ જ કહું છું કે તારા પપ્પાની વાત સાચી છે, તારી વાત પણ સાચી છે બેટા, કે માણસ તને જાણવા માટે સમય તો લેવો જ પડે. એને સમજ્યા વગર જો સંબંધ આગળ વધારીએ તો કાલે ઉઠીને કંઈ પણ ઊંચ નીચ આવે ને તો એમાં તકલીફ આપણી દીકરીને જ થાય. પણ બેટા, એક વર્ષ. એક વાત કહેશો મને? હા, દેવાંગ કુમારની તમે જે વાત કરો છો, એ દુનિયાના છેલ્લા છોકરા છે, છેલ્લા છોકરા છે. અરે એ નહીં તો આપણે એવું સમજી લઈશું કે બેન માટે એનાથી પણ કોઈ સારું માગું બાકી હશે ને, એટલા માટે જ. અને એમ પણ જોડી ઉપરથી બનીને આવે છે ને, જો આ વ્યવહાર તૂટી જાય ને તો સમજી લેજો કે બહેનના નસીબમાં હતું જ નહીં. અરે પણ એવું પણ બની શકે ને કે દેવાંગ કુમાર સારા છોકરા છે ને, આપણે એનું બીજે આપણે કરીએ મીરાનું, અને એ આનાથી સારા ન હોય તો એવું પણ બની શકે ને? તો હું પણ એ જ કહું છું ને, જો એ સારા ના હોઈ શકે તો આ સારા છે એની શું ખાતરી છે? તમારી પાસે કોઈ પુરાવો છે? હા, મારી વાત સાંભળો. એક રીતે દામિનીની વાત સાચી છે, આપણે સમજી વિચારીને જ આગળ વધવું જોઈએ. એક વર્ષ આમ જોવા જોઈએ તો ઘણો લાંબો સમય, ને આમ જોવા જઈએ તો કંઈ નહીં. વાંધો નહીં બેટા, હું વેવાણને વાત કરીશ ને કહીશ, અમે લગ્નને એક વર્ષ માટે રોકવા માંગીએ છીએ. હા, અને પૂછે ને તો કહી દેજો કે અમારે દીકરી આપવાની છે. સો જાતના સવાલ અને જવાબ કરવા પડે છે અને વિચાર પણ હોય છે. દેવાંગ, કેટલી વાર લગાડી, ક્યારને અહીંયા ઊભી છું આવીને? કામ આવી ગયું તું ને, એટલે મોડું થઈ ગયું. બસ, રોજ એક જ બહાનું હોય છે, કામ આવી ગયું તું, કામ આવી ગયું તું. અરે ક્યારેક તો એમ કહો કે આજે કામ નહોતું ને એટલે તારાથી પણ વહેલો પહોંચી ગયો છું. છોડ ને બધી વાતો, તું કેમ છે? ખરે મમ્મી પપ્પાની તબિયત કેમ છે? કોઈને સારું નથી, બધા અપસેટ છે. અપસેટ પણ કેમ? તમારા કારણે આ તમે કર્યું છે જેવું. મેં એવું કર્યું છે એટલે શું કર્યું છે? મેં છો દેવાંગ, તમને વાતને વાળવાની કોશિશ નહીં કરતા, મને ખબર છે. હા, જે પણ થઈ રહ્યું છે ને એના એક જ જવાબદાર તમે છો, અને એટલે જ આ ચોખવટ કરવા આવી છું એ વાતની. મતલબ કે દામિનીએ તમને લોકોને બધી જ વાત કરી દીધી? હા. જો મીરા, હકીકતમાં એવું કંઈ જ નથી. એવું જ છે, દામિનીએ મને ચોખ્ખે ચોખ્ખું કીધું કે તમારી અને દામિનીની વચ્ચે બધી જ વાત થઈ હતી, કે તમે જાણી જોઈને સગાઈ વહેલી કરીને મારી બેનને હેરાન કરવા માટે. અચ્છા, મતલબ કે આવી વાત કરી છે એને? તો ના ના, હું શું કામ ને એવું કરું? જો એક મિનિટ, તો બીજી એવી કઈ વાત છે જે તમને લાગ્યું કે હું કરવા જઈ રહ્યો છું અને હું આ વાત કરતી હતી? ના ના, આ તો એ દિવસે તું ગઈ હતી ને ચા બનાવવા, પછી એણે આડા તેડા બધા સવાલો પૂછ્યા હતા, એટલે જૂઠ મને થયું કે. મને મારી બેને એ પણ કહ્યું કે મેં તો જમાઈને કોઈ પણ જાતના સવાલો કર્યા જ નહોતા, એ જ મોડું ચડાવીને જતા રહ્યા. અરે ખોટું હશે, એમને એમને પણ કઈ ભૂલ થઈ હશે. આમતા આમતા કોઈ મોડું ચડાવીને કેવી રીતે જાય? આમ પણ મારે એ સમયે અર્જન્ટ કોલ આવ્યો હતો અને હું કામ માટે નીકળી ગયો, બાકી બીજું કઈ નહોતું. બહુ સારું, હું તમને શું કહું છું દેવાંગ, આજુ આપણી બંનેની સગાઈ થઈ ગઈ છે, હેપીલી મેરેજ કરવા છે મારે તમારી સાથે, પણ એમાં પણ મને આ નડે છે. કોણ ખબર છે? કોણ હોય આ? દામિની બેન આવી છે. તો શું, કેટલો શોખ હતો કે જલ્દી જલ્દી આપણે લગ્ન કરી લઈશું, ફરવા જશું, હું હાથમાં મહેંદી મૂકીશ, નવા નવા કપડાં પહેરીશ, પણ અમારી બેને બધું દૂર કરી નાખ્યું છે. તમે સમજાવો ને દેવાંગ, એને આવું શું કામ કરે છે? પણ આ વાત તો મારે તને કરવી જોઈએ કે તું સમજાવ ને. તમારા ઘરમાં મને લાગે છે ત્યાં સુધી એનું જ રાજ ચાલે છે. હા, તારા મમ્મી પપ્પા એ પણ એને પૂછ્યા વગર કોઈ નિર્ણય નથી લઈ શકતા. એવું નથી, નિર્ણયની વાત આવે ને તો એ તો મમ્મી પપ્પા જ લે છે, પણ આ દામિની સગાઈમાં નહોતી ને તો થોડું ખોટું લાગી ગયું છે એને. અને આમ પણ નાદાન છે, બાળ બુદ્ધિ કહેવાય, એને એવો શોખ છે કે મારી બેનના સગાઈમાં તો હું ન પહોંચી પણ લગ્નમાં હું કહું ને એમ જ થવું જોઈએ, એટલે અમે એને માન આપીએ છીએ, એની વાતને જાળવી રાખીએ છીએ. બસ જો વાત જાળવી રાખો એમાં તો મને કોઈ પ્રશ્ન નથી,
પણ મારા મમ્મી કહેતા હતા કે તમે લોકો લગ્ન માટે જરા વધારે સમય માગી રહ્યા છો, એક વર્ષ લગ્નને પાછા ઠેલવી રહ્યા છો. હા, અને સાચું કહું તો હું એ જ વાત કરવા આવી હતી કે દામિનીએ જીદ લીધી છે કે આ વર્ષે તો આપણા લગ્ન થશે જ નહીં, જો લગ્ન થશે ને તો આવતા વર્ષે. બાકી તમને પણ ખબર છે કે જો આમાંથી થોડી પણ આનાકાની કરીશું ને આપણે બંને તો લગ્ન તૂટવાની શક્યતા છે. અને દેવાંગ, હું એવું નથી ઈચ્છતી કે આપણે બંને ક્યારે અલગ પડીએ. તમે પ્લીઝ મારી વાતને સમજો છો ને? તો સમજી જ રહ્યો છું, પણ આ વાત તો ખોટી કહેવાય ને. આપણે 2 મહિના પછી લગ્ન કરવાના છીએ, આ વાત તો થઈ ચૂકી હતી. પછી દામિનીના કહેવા ઉપર લગ્ન શું કામ પાછા ઠેલવી રહ્યા છો? કયું ને, એને શોખ છે મારા લગ્નનો. સગાઈમાં પહોંચી નહોતી વળી એટલે એ વાતનો ગુસ્સો પણ છે અને દુઃખ પણ. અને આમ પણ થોડા દિવસ પછી લગ્ન કરીએ કે 1 વર્ષ પછી શું ફેર પડે? જો આપણે લગ્નના બંધનમાં બંધાવવાનું છે તો પાકું જ છે. એટલીસ્ટ આપણને ત્યાં સુધી ટાઈમ મળશે ને, આપણે બંને એકબીજાને વધારે સારી રીતે ઓળખી લેશું, ટાઈમ સ્પેન્ડ કરીશું, બહાર રહીશું, ઘરે એકબીજાને મળતા રહેશું, તો બોન્ડિંગ પણ તો સારું થશે ને. હકીકતમાં તો તારી અને મારી વચ્ચે હવે સમજાવવા કે સમજવાનું કંઈ બાકી જ નથી. આપણે બંને એકબીજાને પોતાની કરતાં પણ વધારે સમજીએ છીએ, એમ છતાંય તે હજી વધારે સમય માગી રહી છે. વાંધો નહીં, સમજી શકું છું કે ઘરની પરિસ્થિતિ એવી છે અને દામિનીને તારા લગ્ન જોવા છે. હું પ્રયત્ન કરીશ કે મારા બાને સમજાવી શકું અને એને મનાવી શકું. દેવાંગ, હું ખુશનસીબ છું કે તમારા જેવો પાર્ટનર મને મળ્યો છે, જે મારી બધી જ વાતને માન આપે છે, સમજે છે. અને સાચું કહું ને તો મારા જેવી નાદાન બુદ્ધિ વગરની વ્યક્તિને પણ સંભાળીને રાખે છે. હું પણ મારી જાતને વધારે ખુશનસીબ સમજું છું કે તારા જેવી છોકરી મને મળી છે. મારી કરતાં પણ મારા મમ્મીને સમજવા વાળી. મને હકીકતમાં તો મારા મમ્મીની ચિંતા હતી. છોડ ને હવે આ બધી વાતને, તો અહીંયા આવી જ છે તો પછી ચાલ ક્યાંક બહાર જઈએ. ચાલ. વાત જ એવી હતી કે ફોનમાં થાય એમ નહોતી, એટલે મને થયું કે રૂબરૂમાં મળી આવું તમને. તમને કઈ તકલીફ તો નથી પડી ને? ના ના ના, કોઈ તકલીફ નથી પડી. હું તમારા માટે ચા પાણીની વ્યવસ્થા. અરે ના ના બેન, પછી ચા પાણીની વ્યવસ્થા કરજો. પહેલાં જે મુદ્દાની વાત છે એ વાત કરી લઈએ, હા પછી આપણે બધું વિચારીશું. એટલે હું કંઈ સમજી નહીં, તમે કહેવા શું માગો છો? મને પણ એ વાતની સમજ ન પડી કે તમે આ લગ્નની વાત 1 વર્ષ ઠેલાવી દીધી. કોઈ કારણ તો હશે ને? વિવાણ, એમાં એવું છે કે લગ્ન 1 વર્ષ લાંબા ઠેલાવ્યા એની પાછળનું બીજું કોઈ કારણ નથી, પણ મારી નાની દીકરી દામિની છે. હા, એ તો હું જાણું છું કે તમારી નાની દીકરી દામિની છે, તો શું? હા, મારી દીકરીનું કહેવું એમ છે કે જો આ લગ્ન 1 વર્ષ પછી થાય તો વધારે સારું, ત્યાં સુધી એનું ભણવાનું પણ પતી જાય અને હા મીરાના લગ્ન પણ કરાવી નાખીએ. પણ રીચાબેન, પેલી કહેવત છે ને કે જાજો સમય સંબંધ અને રાંધેલું અન્ન, વધુ સમય ન રખાય નહીંતર કંઈક ને કંઈક તકલીફ પડે, અન્ન બગડી જાય અને સંબંધમાં પણ તકરાર ઊભી થાય છે. તમારી વાત સાચી છે હિરલબેન, કે તમે જે કહ્યું એ બરાબર, પણ મારી દીકરી દામિની છે ને એ બહુ જ જીદ્દી છે. એ એમ પણ સગાઈમાં હાજર નથી. હવે જો અમે એની આ વાતનું પણ માન નહીં રાખીએ ને તો એના પપ્પા અને મારી સાથે સરખી રીતે વાત નહીં કરે. ને આમ જોવા જઈએ ને તો મને મારી દીકરીની વાત યોગ્ય લાગી કે ક્યાં એટલો જાજો સમય થવાનો છે. હજુ સગાઈને 4-5 મહિના થયા છે અને
પછી લગ્ન એક વર્ષમાં, એટલે 1.5 વર્ષમાં તો આપણે લઈ જ લઈશું, ને એ વચ્ચે પણ ઘણા તહેવારો ને બધું આવે છે, તો આપણે મળતા હળતા રહીશું, એટલે વાંધો તો નહીં જ આવે. પણ બેન, આ લાંબો સમય રાખો એના કરતાં ઘડિયા લગ્ન લઈ લો ને, એમાં શું છે કે આપણે પણ લોકોને જવાબ આપવા પડે. વાત સાચી તમારી કે તમારે જવાબ આપવા પડે ને અમારે પણ જવાબ આપવા પડે. પણ હિરલબેન જુઓ, મારી દીકરીનું એવું માનવું છે કે આ એનું છેલ્લું વર્ષ છે, તો આ વર્ષ દરમિયાન એ જેટલી રજાઓ મળે ને એમાં એ એની બેન સાથે અહીંયા રહી શકે, આવી શકે, અને પછી એના બેનના લગ્ન હોય ને તો એને સારી રીતે માણી પણ શકે. એટલા માટે અમે લોકો એની વાત સાથે સહેમત થયા. હું જાણું છું, પણ લગ્ન પછી પણ દામિની અને મીરા સાથે રહી શકે છે ને, અને અમે તમને ક્યાં કહીએ છીએ કે તમે આટલો કરિયાવર આપો, આમ છે તેમ છે, એ પણ સમય, એ સમય ન હોય તો ચાલશે? અમને તમારી દીકરી ખાલી પહેરે લુગડે મોકલી આપો ને તોય ચાલશે, પણ સમયસર લગ્ન કરી આપો ને તો સારું. અરે અમારે અમારી દીકરીને લગ્નમાં બધું જ આપવું છે, અમને પહેરે લુગડે નથી મોકલવી. ભગવાનની દયાથી અમને ભગવાને એટલું તો આપ્યું છે કે અમે અમારી દીકરીને સારી રીતે સાસરે વળાવી શકીએ, એને કરિયાવરમાં આપી શકીએ. પણ જુઓ હિરલબેન, ખોટું જરાય ના લગાડતા, અમે લોકોએ અમારી દીકરીને સમજાવવાની કોશિશ કરી છે પણ એ સમજી નથી. પણ મને એવું લાગે છે કે તમારા ઘરમાં ખાલી ફક્ત ને ફક્ત દામિનીનું ચાલતું લાગે છે. ના ના, એવું લાગે તો હું નરેશભાઈને વાત કરું. અરે ના ના, તમારે વાત કરવાની કોઈ જરૂર નથી. હું દામિનીને સમજાવવાની કોશિશ કરીશ. તમે કહ્યું છે તો એકવાર એને વાત કરીશ, અને લગ્ન થોડા વહેલા લેવાય એવો પણ પ્રયત્ન કરીશ. પણ જુઓ, તમે બીજી કોઈ વાતને મન પર નહીં લેતા, અમે લોકો એટલો ટ્રાય કરીશું કે દામિની માની જાય અને લગ્ન થોડા વહેલા લેવાય. સારું, હું પણ આશા રાખું છું કે મારી મીરાઓ જલ્દી લગ્ન કરીને મારા ઘરે આવતી રહે. સારું સારું, તમે બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. અરે ના ના, આ તો થોડુંક મારે કામ છે. લગ્ન પણ કદાચ વર્ષ પછી લેશો તો પણ ખરીદી કરતા મને થાક લાગી જશે, એટલે થોડી ખરીદી કરવા જવી છે, તો હું એ ઘરથી આવું છું અને ફરીથી પાછા મળીશું. પણ અમીન, તમે નરેશભાઈને વાત કરજો કે વહેલી તકે લગ્ન લેવાય. સારું, ચાલો ત્યારે. જય શ્રી કૃષ્ણ. દામિની, એક મિનિટ. મને બોલો, હવે શું નવું કેવું છે? શું નવા કાવા દાવા લાવ્યા છો? કંઈ કાવા દાવા નથી લાવ્યો, મને ખબર જ હતી કે તું આ રસ્તેથી જ જવાની છે, અને એટલા માટે તારી રાહ જોઈને ઊભો હતો. હકીકતમાં મારે તારી સાથે એક વાત ક્લિયર કરવી છે. જીજાજી, એક મિનિટ. શેના જીજાજી? દેવાંગ, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. હું જાઉં? નહીં, હું આજે એમ નહીં જવા દઉં. માફી માગી રહ્યો છું, હકીકતમાં મારી ભૂલ હતી. એ દિવસે મેં રસ્તા વચ્ચે તમારી છેડતી કરી. હકીકતમાં કોઈ પણ બેન દીકરીઓ સાથે મારે આવું ના કરવું જોઈએ. અરે ગમે તેવી મજબૂરી હોય તો પણ મેં જે કાર્ય કર્યું હતું એ નીચલી કક્ષાનું કાર્ય હતું. પણ હા, હું વચન આપું છું કે હવે પછી આવું ક્યારેય પણ નહીં થાય. પ્લીઝ, તું અમારા આ લગ્નને નહીં અટકાવ ને. વચન એટલે પ્રોમિસ આપો છો ને મને? પ્રોમિસ? પણ તમને ખબર હશે ને કે પ્રોમિસ તૂટવા માટે જ બન્યા હોય છે. નહીં, હા પ્રોમિસ નહીં થોડું, અને જો એવું બનશે ને તો તું મને જે કંઈ પણ સજા આપીશ ને એ સજા ભોગવવા માટે પણ તૈયાર છું. હું કોણ છું તમને સજા આપવા વાળી? મારું તો કામ હતું કે તમને સાચા રસ્તે લઈને આવું. તમે જે કરતા હતા ને એ ખોટું હતું. હું હોય કે કોઈ બીજું હોય, ભગવાને તમને કોઈ એવો હક નથી આપ્યો કે તમે કોઈની સાથે એવો દુર્વ્યવહાર કરો. તમને ખબર છે જીજાજી, માણસના જીવનમાં સૌથી અમૂલ્ય વસ્તુ હોય ને તો એ છે એની ઇજ્જત. એકવાર જ્યારે તમે ઇજ્જત ગુમાવી બેસો છો ને તો પછી તમે ગમે એટલું કરો, ગમે એટલા ઉપરથી નીચે પડો,
પણ એ માણસની વેલ્યુ નથી રહેતી. એ માણસ જીવતી લાશ જેવો બની જાય છે. અને તમે પણ એવું જ કર્યું. જુઓ, હું ઈચ્છતી તો નથી, પણ છતાંય મારા બેન માટે હું તમને એક ચાન્સ આપી શકું. સાચેન, જો તમારો આભાર કેવી રીતે માનો એ શબ્દો જ નથી મારી પાસે. અને હકીકતમાં તો મેં જે કર્યું છે ઉપરથી હું તમારી માફી માગવાને લાયક પણ નથી. પણ એમ છતાંય કહેવાય છે ને કે માફી માગવાવાળા કરતાં માફી આપવાવાળો વધારે મહાન હોય છે. આજે ખરેખર તમે મને માફ કરીને જે મોકો આપ્યો ને એના ઉપરથી આ વાત સાબિત કરી બતાવી છે. જીજાજી, મારી બેનને તમારા ઉપર બહુ વિશ્વાસ છે, બહુ ટ્રસ્ટ કરે છે તમને. આંખ બંધ કરીને તમારા ઉપર વિશ્વાસ કર્યો છે, તમારી સાથે આખું જીવન વિતાવવા માગે છે એની ખુશીઓ માટે. હું તમને એક મોકો આપું છું, સુધરી જાઓ. અને કહેવાય છે ને કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં એક બીજો ચાન્સ ડિઝર્વ કરે છે, અને તમને સુધરવાનો એક મોકો તો મળવો જોઈએ. તમારો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે ને કે ફાલ્યા લૂંટારાને પણ વાલ્મીકિ થતા સમય લાગ્યો હતો. બસ એ જ સમય તમે મને આ મોકો આપીને આપી રહ્યા છો. પણ હા, હું પણ જે કંઈ પણ મેં કર્યું છે ને એ બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરવા માગું છું. એટલે હવે પછી આવો રસ્તો ક્યારેય પણ નહીં અપનાવું. મહેનત કરીશ, ભલે ઓછું ખાઈશ, ટકનું કે બે ટકનું મળશે, પણ હા, સુખેથી જીવન જીવવા માટેનો મને રસ્તો મળશે. પણ મને એક પ્રોમિસ જોઈએ છે. હા, કઈ વાતનું પ્રોમિસ, બોલો ને. જે થયું એ બધું આપણા બંનેની વચ્ચે રહેવું જોઈએ, મારા દીદી સુધી કે મારા ફેમિલી સુધી. આ વાતને તમે ના પહોંચાડો ને કે એમની સામે ક્યારેય ના ખુલે ને તો વધારે સારું, કારણ કે એમની નજરમાં તમે ઘણા સારા છો. અને એ લોકોને પોતાના નિર્ણય પર દુઃખી થવું પડે, રિગ્રેટ થાય ને એ હું નથી કરવા માગતી. એટલે અત્યાર સુધી જે થયું ને એ ચેપ્ટર હવે અહીંયાથી ક્લોઝ. હકીકતમાં તો આ વાત હું જ તમને કરવાનો હતો કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ વાતની જાણ તમે ઘરે નહીં થવા દેતા. પણ ઠીક છે, તમે વચન માગ્યું છે તો હું વચન આપું છું, આ વાત ક્યારેય પણ હવે પછી નહીં આવે. સારું, તો પ્રોમિસ. હા, પ્રોમિસ. ઓકે જીજાજી, તો હવે હું ઘરે જઈને બધાને વાત કરી દઉં, ખુશખબર આપી દઉં. હા, કેમ નહીં, હું પણ મારા મમ્મીને વાત કરી દઉં છું. અને હા, લગ્ન માટે તમે લોકો એક વર્ષ વાત પાછી ઠેલાવવાની વાત કરતા હતા, તો એનું શું કરવાનું છે એ હવે હું વિચારીશ. યુ નો, હજુ મેં તમને માફ કર્યા છે, હજુ તો સમય છે ને. ના ના, હવે પરીક્ષા નહીં લેતા, પ્લીઝ. થાકી ગયો છું અને આમ પણ હવે તો મગજ પણ કામ નથી કરતો કે શું કરું છું શું નહીં, માટે પ્લીઝ જુઓ, તમે થોડા ઘણા મહિનાઓ સુધીનો સમય લઈ લો. પણ મારા મમ્મીની ઈચ્છા છે કે આવનારા 2 મહિના પછી મારા લગ્ન થાય. સારું, હું ઘરે વાત કરી દઈશ. થેન્ક યુ સો મચ. સાંભળો ને, હા, વેવાણ આવ્યા હતા અને મને કહેતા હતા કે આ તમે લગ્ન લાંબુ ન ઠેલાવો, આને વહેલી તકે કરી નાખો. અને આપણી દીકરી દામિની છે કે જે માનતી નથી, એક જ જીદે ચડી છે, મારું ભણવાનું પૂરું થાય પછી જ બેનના લગ્ન કરીશું. પણ વેવાણ એમ કહેતા હતા કે તમારા ઘરમાં તમારી દીકરી દામિનીનું જ ચાલે છે, એટલે આમ જોવા જઈએ તો ન બોલવાનું જ કહીને ગયા છે. પણ હવે આપણે દામિનીને પણ સમજાવી કેમ? વેવાણને ખબર જ ન પડવા દેવાય કે દામિની ના પાડે છે એમ. આપણે કહેવાય, અમે ના પાડીએ છીએ, અમે ઘરમેળે પ્રયાણ કરીને તમને કહેવું. જો એને ખબર પડશે કે આનું ઘરમાં દામિનીનું ચાલે છે તો એમ થાય કે ઓહો,
મા બાપનું કઈ હાલતું નહીં હોય ઘરમાં, આવી આવા આવા મોટા ફેસલે છોકરા લેતા હશે. અરે મેં કહ્યું એવું નથી, મારી દીકરીને એની બેન સાથે વરસ દાડો રહેવું છે અને એનું છેલ્લું વરસ છે ભણતરનું, તો એ એની બેન સાથે રહી લે પછી લગ્ન લે. એટલા માટે હવે આ વાત માટે આપણે દામિનીને સમજાવવી તો પડશે. એ સમજવા જ તૈયાર નથી, આ આવી લે સમજાવી લેજે. શું સમજાવવાનું છે? હા બેટા, વાત એમ છે કે આ વાત એમ છે કે મીરાબેનના સાસુ ઘરે આવ્યા હતા અને એમનું કહેવું એમ હતું કે આ લગ્ન એક વર્ષ દિવસ ઠેલાવો એ લાંબો સમય નથી લાગતો, અને એમ પણ કહ્યું એમને કે જો સંબંધને વધારે સમય આપે ને તો ક્યારેક એમાં તિરાડ પણ પડે. એટલે બેટા, મારું ને તારા પપ્પાનું એવું માનવું છે કે આપણે આ બે મહિનામાં જે લગ્ન લેવાની વાત કરી છે એમાં હા પાડી દેવી જોઈએ. પાડી દો, મને કંઈ વાંધો નથી. શું શું વાતો ચાલી રહી છે? તારા લગ્ન વિષયની જ વાત ચાલે છે. હવે એક વર્ષ પછી જ કરવાના છે તો પછી વિચારવાનું શું? છોડો ને એ વાતને. શાંતિ રાખ. તારા સાસુ આવ્યા હતા અને એમ કહેતા હતા કે વહેલી તકે લગ્ન લેવા છે, પણ દામિનીના લીધે આપણે એક વર્ષ લંબાવ્યું હતું. તો દામિની તું હા પાડે છે? હા હું હા પાડી રહી છું, કારણ કે મને જે વાંધો હતો ને એ સોલ્વ થઈ ગયો છે. મને એવું હતું કે હવે અમારી બેન વધી વધીને બે જ મહિના આ ઘરમાં રહે છે, એના કરતાં તો સારું છે કે એકાદ વર્ષ હું રાખું એને, તો ઇટ્સ ઓકે ને. મારે તને સવાલ કરવો છે. આ છેલ્લા કેટલાય દિવસથી મંડાણી હતી, એક વર્ષ ઠેલવવું છે ઠેલવવું છે, અને હવે અચાનક માની કેવી રીતે ગઈ? આમ તો બહુ મોટા મોટા ભાષણ આપતી હતી કે ના, માણસને સમજવા જોઈએ, ઓળખવા જોઈએ, પારખવા જોઈએ, તો તે પારખી લીધા. હા એટલે રાજી થઈ ગઈ તું? પારખી લીધા, પારખવાના હતા ને, હવે એના માટે વર્ષ દિવસની જરૂર નથી. હા જે પણ સમય હતો ને એટલામાં મેં છે ને સમજવાના હતા, જોવાના હતા ને, એટલે જોઈ લીધા છે. અને સાચું કહું, મને છે ને અત્યાર સુધી આપણા દેવાંગકુમાર એના ઉપર વિશ્વાસ નહોતો, પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે કે દીદીને સહન કરી જ લેશે. હા આપણે વર્ષ દિવસ ખમી જઈએ ને તો ખબર પડી જાય કે લગ્ન કરવાની છે એટલે એમની છે ને આ એમના જીવનની છેલ્લી અને પહેલી ભૂલ હશે. શું દામિની, બસ તું બહુ જ જિદ્દી થઈ ગઈ છે, પહેલાં પણ એવી હતી ને અત્યારે વધારે થઈ ગઈ છે, અને શું આ બેનની વાત વાતમાં ખેંચવાની જ વાત કરે છે? જો હવે હું માની ગઈ છું, હવે કોઈ કંઈ બોલશે ને તો હું પાછો મારો નિર્ણય ચેન્જ કરી લઈશ. અને તમારે કંઈ બોલવું છે? હા આ કંઈ તારે કંઈ નવું નાટક તો નથી ને? આનું કાંઈ નક્કી નહીં હોય, આપણે બધું નક્કી કરીને પછી કે નહીં, હવે બે મહિના પછી ઓર, પછી પાછા બે મહિના પછી ઓર. હા એ વાત તમારી એકદમ સાચી, કારણ કે દીકરી તમારી ને પૂરેપૂરી તમારા પર ગઈ છે. તને તો ખબર છે અને હું જેમ દામિની કે ને એમ જ હું કરવાળો છું. હા તો કરો ને, અમે ક્યાં ના પાડીએ છીએ. ચલો લગ્ન કરવાના છે, કરવાના છે, કરવાનું ફાઇનલ ફાઇનલ. હા તો સિક્કો લાગી ગયો. હાલો આ પણ પછી આ તારી કોલેજ પરીક્ષા આ બધું. હા કઈ વાંધો નહીં, બે મહિનાનું એમ પણ વેકેશન છે ને, તો હવે બેનના લગ્ન કરીને જઈશ. અચ્છા એટલે પોતાનું વેકેશન આવ્યું ને એટલે લગ્ન નક્કી કર્યા છે. હોશિયાર જોયું, હજુ પણ હા બેમાં કોઈ સુધારો નહીં આવ્યો. જેવી નાની હતી ને એવી જ બે ઊંચી બાવળી. આવ મમ્મી, અને હું કાઈ નહીં, તમારે તો માથે હાથ ફેરવી છે. હા તમે તો માથે હાથ જ ફેરવશો ને. અમારી આ લાડકી હવે મહિના બે મહિનામાં
આ ઘરેથી જતી રહેશે. પછી છે ને આ રાજ કરશે, પણ હું રડીશ નહીં બેટા, કારણ કે મારી દીકરી તો આ શહેરમાં છે ને, જ્યારે મને મન થશે ને હું લઈ આવીશ અને મળી પણ આવીશ. અને હું પણ આવતી રહીશ. હા, પણ તને છે ને અહીંયા નહીં પરણાવું, આ સિટીથી 10 કલાકનો રસ્તો હોય ને એટલી દૂર સિટીમાં પરણાવીશ. હું જાતે જ ગોતી લઈશ.